संत मिलन को जाइए। दजिमान मोह अभिमान संत मिलन को जाइए। दजिमान मोह अभिमान ज्यों ज्यों पाव आगे धरे कोटि अग्न समान। ज्यों ज्यों पाव आगे धरे कोटि अग्न समान। कबीर दर्शन संतना जब साहेब आवे याद लेखे में सोई घड़ी बाकी के दिन बाद। लेखे में सोई घड़ी बाकी के दिन बाद। संत मिले सुख उपजे दुरिजन मिले दुख होई। सेवा की जे संतन की जन्म कृतार्थ होई। सेवा की जे संतन की जन्म कृतार्थ होई। बिनु सत्संग हरी कथा ताबिन मोहन जाई मोह गए बिनु राम पद ओत नहीं दृढ़ अनुराग। मोह गए बिनु राम पद ओत नहीं दृढ़ अनुराग। पल भक्ति प्रेमनी सो बरस के जोग पल चुक्यो जो प्रेमनी तो जोग सर्वे फोफ। पल चुकी गयो जो प्रेमनी जोग सर्वे फोफ। ऐसी करी गुरुदेवे दया मेरा मोह का बंधन तोड़ दिया। ऐसी करी गुरुदेव दया मेरा मोह का बंधन तोड़ दिया। ऐसी
કરી એસી કરી ગુરુદેવ દયા મેરા મોહ કા બંધન તોડ દિયા એસી કરી ગુરુદેવ દયા મેરા મોહ કા બંધન તોડ દિયા દોડ રહા દોડ રહા દિન રાત સદા જગ કે સબ કાજ વિહારન મે દોડ રહા રહા દિન રાત સદા જગ કે સબ કાજ વિહારન મે જગ કે સબ કાજ વિહારન મે સપને સમ વિશ્વ દિખાય મુજે મેરા સંચલ ચિત કો મોડ દિયા સપને સપને સમ વિશ્વ દિખાય મુજે મેરા સંચલ ચિત કો મોડ દિયા એસી કરી ગુરુદેવ દયા મેરા મોહ કા બંધન તોડ દિયા કોઈ શેષ ગણેશ મહેશ રટે કોઈ પૂજત પીર પેગંબર કો કોઈ પૂજત પીર પેગંબર કો કોઈ શેષ ગણેશ કોઈ શેષ ગણેશ મહેશ રટે કોઈ પૂજત પીર પેગંબર કો કોઈ પૂજત પીર પેગંબર કો સબ પંથ ગ્રંથ છોડા કરકે સબ પંથ ગ્રંથ છોડા કરકે એક ઈશ્વર મેં મન જોડ દિયા સબ પંથ ગ્રંથ સબ પંથ ગ્રંથ છોડા કરકે એક ઈશ્વર મેં મન જોડ દિયા
मेरा मोह का बंधन तोड़ दिया। कोई ढूंढत है कोई ढूंढत है मथुरा नगरी, कोई जाए बनारस वास करे, कोई जाए बनारस वास करे। कोई ढूंढत है मथुरा नगरी, कोई ढूंढत है मथुरा नगरी, कोई जाए बनारस वास करे, कोई जाए बनारस वास करे। आज व्यापक रूप पिछान लिया, जब व्यापक रूप पिछान लिया, मेरा भ्रम का बंदा फोड़ दिया। जब व्यापक रूप पहचान लिया, मेरा भ्रम का भंडा फोड़ दिया, मेरा भ्रम का भंडा फोड़ दिया। ऐसी करी गुरुदेव दया, मेरा मोह का बंधन तोड़ दिया। कौन करूं गुरुदेव की भेंट, नवस्तुति से तीनु लोकन में, वस्तुति से तीनु लोकन में। कौन करूं गुरुदेव की भेंट, नवस्तुति से तीनु लोकन में। ब्रह्मानंद समान न होय कदी, ब्रह्मानंद समान न होय कदी, धन माणिक लाख करोड़ दिए। ब्रह्मानंद समान न होय कदी, धन माणिक लाख करोड़ दिए। ऐसी करी गुरुदेव दया, मेरा मोह का बंधन तोड़ दिया, मेरा मोह का बंधन तोड़ दिया। म
મહાપુરુષો સંતો એવા દયાળુ છે જેને કુદરતના ઘરથી એનું ભજન કરીને એવો હક મળ્યો છે કે જે આપને ભવબંધનમાંથી મુક્ત કરી શકે છે. મોહપાસના બંધનમાંથી સદગુરુ સંત આપણને છોડાવે છે, પણ એની પાસે છૂટવાનો આપણે વિચાર કરતા નથી કે છૂટવાની માગણી નથી કરતા. રાષ્ટ્રપતિ જેલની મુલાકાતે ગયા, બધા કેદીઓને મળ્યા, કેદીઓને પૂછ્યું કે તમને કાંઈ મુશ્કેલી? એક કોટડીમાં જઈને પૂછ્યું એટલે કેદીએ કીધું, બાપજી અમારે રાતે અંધારું કોટડીમાં રહીએ છે એટલે રાતને માટે એક ઝીરો લેમ્પની વ્યવસ્થા કરી દો માણસને કે લખી લે. આ કોટડીમાં કાલે ઝીરો લેમ્પની વ્યવસ્થા થઈ જવી જોઈએ. પછી બીજી કોટડીમાં ગયા કે ભાઈ કાંઈ તકલીફ? કે હા, રાતે મસર બહુ હેરાન કરે છે માટે કાસબો અગરબત્તીની વ્યવસ્થા કરી દેજો. એટલે એણે માણસને કે લખી લે કાલે આ કોટડીની અંદર કાસબો અગરબત્તી મળી જાવી જોઈએ. ત્રીજી કોટડીમાં ગયા, કેદીને પૂછ્યું કે ભાઈ તમને કાંઈ તકલીફ? કે હા, મારા ઘરના સભ્યો મળવા આવે ત્યારે અમારે કાંઈ વાત કરવી હોય તો પોલીસવાળા હાજર રહે છે એટલે એક બાજુ રહીએ, અને 15 મિનિટનો ટાઈમ છે એ 1/2 કલાકનો કરી દો એટલે અમારા ઘરના સભ્યો અરે અમારે વ્યવસ્થિત વાત થાય. કે ભાઈ લખી લે. લખી લીધું. ચોથી કોટડીમાં ગયા કે ભાઈ તકલીફ? કે હા, રોજ બાજરો ને ઘઉં ને સાદું જ ખાવાનું આવે છે, અઠવાડિયે 2 વાર અમને મિષ્ટાન મળવું જોઈએ. કે ભાઈ લખી લે. અઠવાડિયા બધા કેદીઓને 2 વાર મિષ્ટાન મળવું જોઈએ. ત્યાંથી આગળ ગયા કે ભાઈ તને કાંઈ તકલીફ? કે આ અંધારી કોટડી આમાં જરાક સોનો લગાડીને વ્હાઇટો જ થઈ જાય એવું કરી દો. કે ભાઈ લખી લે. આ કોટડીમાં સોનાનો વ્હાઇટો જ થઈ જાવો જોઈએ. બધી કોટડીમાં પૂછતા પૂછતા 7મી કોટડીમાં ગયા, ન્યા કેદીને પૂછ્યું કે ભાઈ તને કાંઈ તકલીફ? કે હા. કે બોલ શું તકલીફ છે? કે આમાં છૂટો કરો, મને આમાંથી છૂટો કરો. તે સંતો પાસે છૂટું થવાનું માગવાનું છે, આવડું આ ન મગાય કાસબા અગરબત્તીઓન. હે, સદગુરુ પાસે હું મગાય? પણ છૂટવાનું કોઈ નથી માગતું. બાપુ વાહો દુખે જરાક હાથ ફેરવી દો, આ હાહુઓને ભળતું નથી, જરીક દયા કરી દેજો. હવે આવું માગવાનું ન હોય. એ સંતો પાસે ભવ બંધનમાંથી છૂટવાનું માગવાનું હોય, અને એની પાસે એવી સત્તા છે, મેં કાલનો કીધું કે એની ભ્રકુટી હલે ને, તા ભવબંધન છૂટી જાય એવી એની કરુણાની દ્રષ્ટિ છે. એવા જેને સદગુરુ મળ્યા, એ આ બ્રહ્માનંદ સંન્યાસી ગાય છે કે મારા સદગુરુએ એવી દયા કરી, એસી કરી ગુરુદેવે દયા, મેરા મોહ કા બંધન તોડ દિયા. મોહનું બંધન તૂટવું હેલી વાત છે? હેલી વાત છે. ભલે ને ખાઈ પીને મોજ મજા માણીને 80-90 વર્ષ થયા હોય તો આસક્તિ છૂટે એમ છે? એક સ્વાદની એ આસક્તિ છૂટે એમ છે? હે, ભાભા થઈ ગયા હોય, ખાઈ પીને ઘણું આણ્યું માંડ્યું હોય, પણ તોય એમ કે છોકરા આ 15 દી થયા, હજી કોઈ બસ રોજ જીવ હોય દિવસો તોકદી, તમને એમ તો ન થાય કે ભાભાને કુડલા કરી દઈ? ભજીયા કંઈક કરતા હો તો ગુલફી બેસાવા આવે ને તમે બધા ખાતા હોય, મારો કાંઈ વાંક? કે પણ બાપા તમારે 80 વર્ષથી આ કપ થાય છે કે થાય? એક સ્વાદની એ આશક્તિ છૂટે એમ છે? આ છોકરા ઠેકડા ઠેકડ થયા શું છે કે બાપા આજ ગામમાં ભોયા રમવા આવ્યા છે, ગામમાં બટા મારો ખાટલો મોર રાખજે. કે પણ હવે તમારી ઉંમર થઈ કે હવે જીવતા જીવ સહિત થોડુંક છેલ્લે છેલ્લે જોતા જઈને એ કઈ મોહ છૂટે એમ છે? સદગુરુની દયા હોય ને તો છૂટે. અને જેના ઉપર સદગુરુની દયા થઈ, બાળ ભક્તો એ રાજવૈભવના મોહ છોડી દીધા. હે, મોહ છૂટો એ નાની વાત છે, બાકી વાતું થાય
કે દરેકના ઘટમાં આત્મા છે અને આત્મા એ પરમાત્મા છે અને બધાના ઘટમાં બાપા આત્મા હરખું છે. વાતું થાય ભાઈએ ભાગ પડે તો ખબર પડે આત્મા હરખો છે કે નહીં બધી તો ખબર પડે. ભાઈએ ભાગ પડે ને બાયું ઠૂઠકું હાવણ્યું થઈ હાવણી થઈ ગયું હોય ને એનો મૂકે પણ આ વાળી વાળીને ઠૂઠકું થઈ ગયું કે ગો વાળવા થાય પણ હાવણ્યાને ઠૂઠકું મેલે નહીં મૂકવું કાંઈ નાની માન ઘર છે. ધન્ય હોજો ગોપીચંદને ભરતરીને હે આવા આવા સંતોને મહાપુરુષોને જેણે મોહ છોડી દીધા પણ ક્યારે છૂટે કે ગુરુની કૃપા થાય ને ભાઈ ત્યારે છૂટે. એસી કરી ગુરુદેવે દયા મેરા મોહ કા બંધન તોડ દયા દોડ રહા દિન રાત સદા જગ કે સબ કાજ વિહારન મે પણ સપને સમ વિશ્વ દિખાય મુજે તો મેરા ચંચલ ચિત્ત કો તોડ દયા મોડ દયા. રાત ને દિવસ આપણે દોડી રહ્યા છીએ આમ કર લો તેમ કર લો ફલાણું ઢીકડું મારા વગર કાંઈ થાય નહીં ને હું કરું તો જ આમ થાય કે એવું નથી કરતા. જગત નિયંતા છે તું તો નિમિત્ત છો તું તો. અને તમે વિચાર કરી લેજો કે ઘરમાં એક માણસ કમાતો હોય અને એની પછવાડે દસ માણસનું કુટુંબ નભતું હોય અને કોઈ કારણસર એ માણસનું અકસ્માત થાય તો એ વાહેલા નવનું પાછું ભરણ પોષણ તો ચાલે જ છે. દહ એને આધારે હતા ને જે કમાવાવાળો માણસ હતો એ જ વયો જાય છતાંય પાછલાના જીવન તો હાલે જ છે કે નથી હાલતા. એ પછી ખબર પડે કે કરવાવાળો કોક બીજો જ છે આપણે તો નિમિત્ત જ છીએ આપણે તો નિમિત્ત છે. એક ગુરુ મહારાજને 15-20 શિષ્યો પણ એકલો એક તો એટલો બધો ઝંઝાળવાળો ને સત્સંગમાં આવે તો એ તરત ઉઠે ને ક્યારેક આગ્રહ કરીને ગુરુ મહારાજ કે આજ તો તારે આવું જો કે ના હો ગુરુ મહારાજ મને નહીં કહેતા હું એ મારે એટલું બધું બીજી હોય ને બાબુ મારે ઝંઝાળ એવડો મારે કામકાજ એવડા પણ હું નહીં આવું મારા વગર રડે જ નહીં બાપુ મારા વગર હાલે જ નહીં. ગુરુ મહારાજ કે એવું નથી આમાં હારા હારા હોઈ ગયા તો એ હાલે જ છે આ તો આપણે માથે લઈને બેઠા છીએ કે ના હો ગુરુ મહારાજ મારા ઘરમાં નહીં મારા વગર તો હાલે જ નહીં હાલે જ નહીં. ગુરુ મહારાજે વિચાર કર્યો કે હવે આ થેરિકલ જ્ઞાનથી નહીં સમજ્યા અને પ્રેક્ટિકલ અનુભવ કરાવવો જોઈએ. અમુક વાત પછી થેરિકલમાં ન સમજાય તો પછી એને પ્રેક્ટિકલ અનુભવ કરાવવો પડે. તો ગુરુ મહારાજે 15-20 માણસોનો સંઘ કાઢ્યો જાત્રા જવા માટેની તૈયારી કરી અને આવડાને કે તારે આવજો ગુરુ મહારાજ હું જાત્રામાં આવું ને મારું મન ગીરે હોય એટલે મને જાત્રાએ ફળે નહીં ને મારે તમારું વચન લોપવું એ કરતાં મને તો આગ્રહ કરતા જ નહીં કે નહીં તારે આવવું જ જોઈએ. ગુરુ મહારાજ કે આવવું જ જોઈએ કે તો કેટલા દીની જાત્રા છે કે 25 દિવસની કે ના રે ના એટલા બધા દી મારે પોહાય ને મારું ઊંધું વળી જાય હાલે જ નહીં. ગુરુ મહારાજ કે આવવું જ જોઈએ કે તો એક વાત માનો ગુરુ મહારાજ શું કે વધીને 12 દી આવું 12 દી હું પાછો વળી જાઉં પછી કહેતા ને મારા ગુરુ છો તો મારે પછી તમારું અપમાન કરવું પડે કે ભાઈ આયલ 12 દી તો 12 દી પણ તું આયલ ધરાર લીધો ભાઈ. અને સંઘ ઉભડ્યો 2 દી થયા ત્યાં ગુરુ મહારાજે ઘીરે ટપાલ લખી નાખી અને પત્નીને કે તમારા પતિદેવ અમારા વેરા યાત્રાએ આવ્યા પણ હવે કુદરતી વાહનના અકસ્માતથી એનું મૃત્યુ થયું છે. કોઈ ચિંતા કરતા નહીં ગીયાજીની અંદર પ્રયાગમાં બધી એની હું શ્રાદ્ધ વિધિ કરી નાખીશ અને તમારે જ્યાં થતી હોય એ વિધિ તમારે કરી નાખવી. ગીરે તો મંડી ધડાપીઠ પડવા નહીં એ તમને કહું 2 દી ગયા અને 3 દી હુવાળો ને 8મે દી પાણી ઢોળ ને બધું થઈ ગયું આનું ખરોખરો થઈ ગયું. 2-8 દી થયા પાછો ગુરુ મહારાજે ઘીરે પત્ર લખ્યો કે એનું ઘીરે બહુ જીવ હતો હમણાં 2 દિવસ થયા મને દેખાવ દે છે પ્રેતરૂપે એટલે કદાચ વહેલા મોડા તમને રાતે દેખાવ દે તો બીતા નહીં અને એને એમ કહેજો પાછા તમે જાત્રામાં જાઓ ને ગુરુ મહારાજ ત્યાં તમારી શ્રાદ્ધ વિધિ કરીને તમારો મોક્ષ કરશે પણ વહેલા મોડા આવે તો દરવાજો ખોલતા નહીં અને ઘરના મીંડા બીવા ભાઈ ભૂત થયા છે. અને વાત હશી કે એનું બહુ ઘરનું જંજાળ બહુ જ હતો ઘરનાને જ ખબર જ હોય કેમ છે ઘરવાળીને છોકરાને મીંડા બીવા 12 દી થવા આવ્યાનો ઓલો આકરો થયો
કે ગુરુ મહારાજ હવે મને રજા આપો, નકર મારે તમારું અપમાન કરવું પડશે, બાર દી થઈ ગયા મારું હું થતું હોય છે. ગુરુ મહારાજે એવી રીતે સૂટો કર્યો ને રાતના 12 વાગે ઘેરે જાય ઉભડ્યો, ને રાતના 12 વાગે ગયો ઘેરે, છોકરાને બધા સૂતા હતા, કારજ તો વહી ગયું હતું બધા સૂતા હતા. અને આ જઈને મીંડો કમાળ ખખડાવ્યો, ગોઠો હું જાત્રા યાથે આવી ગયો. ઘરવાળી છોકરાને કે તારો બાપ આવ્યો ભૂત થઈને, કોઈ બોલતા નહીં હલતા નહીં. તો બિચારા મીંડા બીવાન સાનુમુનો આ મીંડો કમાળને પાટ ઉગાડો હું જાત્રાએથી આવ્યો, પણ ઘરવાળીને છોકરાને કાંઈ બોલે નહીં. નળિયામાંથી મીંડો પાણા મારવા ઝટ ઉગાડો ને છોકરાને ભાઈ બાયડીને ખરેખરા મીંડા ડરવા, અને અંદરથી કહેવા મીંડા કે તમને હનુમાનજી આડારીએ, તમને આપણા રવેશીમાં આડારીએ, એ ભાઈ સાહેબ આવતા નહીં, એ અમને કાંઈ કરતા નહીં, તમારો જીવ આમાં વળગો એ તમારામાં મુંદેલ જીવ રાખતા નહીં. તો તમારો ગુરુએ કીધું છે, અમારા મુંદેલ મોહ રાખતા નહીં, મુંદેલ અમારામાં જીવ રાખતા નહીં, અને પાછા જાત્રાએ જાઓ અને ન્યા ગુરુ મહારાજ તમારો મોક્ષ કરશે. અરે મોક્ષવાળાઓ હું આવ્યો, જે તમે આવ્યા ભલે પાછા જાઓ, ગુરુએ કીધું છે ન્યા જ તમારો મોક્ષ થાય, ન્યા તમારું શ્રાદ્ધ કરવાના છે, ને અમે પાણી ઢોળ કરી નાખ્યું છે. ભાઈ કોઈ વાતે કમાડ ઉગાડે ને આ ઠાઈ ગયો, અને ઓલા ઘરમાંથી બીવે એટલે બધા ઘડીક હનુમાનને આડા દે ને ઘડીક માતાજીને આડા દે ને, હા કે આ ભૂત આવ્યો. અરે હું પાછો જાઉં તો પછી તમે શું કરશો? ઘરવાળી કે મૂંઝાતા નહીં, છોકરા મીંડા ધંધે લાગવા જો, નાનો એમણા કામે જાવ મીંડો હીરામાં, મૂંઝાતા નહીં, અમે ઓહોર રોડવી દેવું, તમારા વગર જરાય અમારે કાંઈ વાંધો નહીં આવે, ને અમે અમારી રીતે રોડવશું, પણ તમારા જીવને સદગતિ કરો, તમારા જીવને સદગતિ કરો, ને અમારામાં મૂંધેલ મોહ રાખતા નહીં. મારા વગર હાલશે કે હાય કલાસ હાલે છે, તમે ગયા તેદુનો કાંઈ વાંધો જ નથી, નવું ગાડ્યું કમાડ આવડો હાથ પાછો વીલું મોટું કરીને ગયો ગુરુ મહારાજ, તમે ઘેરે શું કર્યું? ઓલા કમાડ નથી ગાડતા કે તું ઘરના શું કીધું? એ કે તમારો વિના ઓવર અડે, ત્યાં જાઓ પાછા, એમ કીધું. તું જોઈતો તો મારા વગેરે હાલે નહીં, મારા વગેરે હાલે નહીં, હે હું કરું, હું કરું એ જગનાનતા સકટનો ભાર જેમ સ્વાનતાણે, સૃષ્ટિ મંડાણ છે એની પહેરે જોગી જોગેશ્વર આ વાતને કોક જાણે. તો જેને સદગુરુ મળ્યા એ મોહના પાસના બંધનમાંથી છોડાવે છે, એસી કરી ગુરુ દેવે દયા, મેરા મોહ કા બંધન તોડ દિયા. મીરા નારી જાતિ કહેવાય, રૂપાદે નારી જાતિ કહેવાય, રૂપાદે એને એનો ધણી માલ દે, એક કપડાની જોડી જોઈ તો 10 દેવા તૈયાર હતો, એક દાસી જોઈ તો 10 હાજર કરતો હતો, પણ આને ગુરુ મળ્યા હતા કે એ કાંઈ નથી જોતું, અમને સંતોનો સમાગમ મળો. મીરા કે રાણા મારે તારો વૈભવ નથી જોતો, મને સંતનો સમાગમ મળો, ભાગ્ય રે મળ્યો છે અમને આવો સાધુ પુરુષનો. સાધુ પુરુષનો જો સંગ કરીએ તો જીવનમાં સડી જાય હો ગણો ભક્તિ ઘેરો રંગ, ભાગ્ય રે મળ્યો છે અમને આવા સાધુ પુરુષનો સંગ. દુરીજન પુરુષનો સંગડોનો કરીએ એ તો આપણા ભજનમાં પાડે ભંગ, ભાગ્ય રે મળ્યો છે અમને આવા સાધુ પુરુષનો સંગ. મીરા કહે પ્રભુ ગિરધર નાગર, સાધુના ચરણ નીરજ ઉડીને લગો અમારે અંગ, ભાગ્ય રે મળ્યો છે આવો સાધુ પુરુષનો અમને સંગ. મોટા ભાગ્યનો ઉદય થાય ત્યારે સાધુ પુરુષો મહાપુરુષોનો સમાગમ જીવનની અંદર પ્રાપ્ત થાય છે, અને સંત સમાગમ એ મનુષ્ય જીવનની અમૂલ્ય પળ છે, અમૂલ્ય પળ છે, અને આ પળ આખી ભાગ્યની રેખાને પલટાવી દે છે. સત્સંગની પળથી સંતના સમાગમથી ભાગ્યની રેખાઓ પલટાણી છે, એના ઇતિહાસ લખાણા છે, અને બારવટિયા પીર થયા છે. સેનાથી? કે સંતોના સમાગમથી, સંતની કૃપાથી મોહપાસનું બંધન છૂટે છે. દોડ રહા દિન રાત સદા, જગ કે સબ કાજ વિહારન મેં, સપને સમ વિશ્વ દિખાય મુજે, મેરે ચંચલ ચિત્ત કો તોડ મોડ દિયા.
ગુરુ મહારાજે સમજાવ્યું તું જે જો એ બધું સપના જેવું છે. સપનાનું શું ખાસું હોય? સપનામાં ભલે તમે રાજ પામ્યા હોય પણ હવારે એ કાંઈ કાંઈ આવે. હારામાં હારું સપનું આવ્યું હોય, ઘરવાળીને કે આજ તો એવું સપનું આવ્યું, હું મર્સિડીઝ ગાડીમાં જતો હતો, મારા મિત્રને ત્યાં ફંક્શન માંગ્યું અને મિત્રએ આગ્રહ કરીને તને કહું હું ખવાયેલું છે. મીઠાઈ મેળો હતો, એટલી જાતની વાનગી, પસાક તો સંભારા હતા. એ શાક તને કહું સાઇનીસ ને ફાઇનીસ ને આઈનીસ ને ઘણું. ઓહો હો, પણ ખાધું છે આ સપનામાં, મજા કરી છે. અને એ ગાડી ની મારો આમ જમાવટ હતી, તને વાત કહું તો ઘરવાળી કે ભાખરી કરું કે ન કરું? કે કહે ગયો છો ને બહુ ખાધું, કીધું સપનામાં. હે સપનામાં મર્સિડીઝ ગાડી કે એ સપનામાં? કે તો ટિફિન તૈયાર છે ને પંખા વગરની સાયકલ તૈયાર છે, જવા દો. મંડો બંધ કાપવા એટલે આપણું કામ થઈ જાય. સપનાનું સુખ કંઈ કાંઈ આવે. આપને બહુ સપનું આવ્યું હોય, જે દી એમ લાગે કે આખી રાત આ સપના આવ્યા, તે દી તમને વધીને 2.5 થી 3 જ મિનિટ સપનું આવ્યું હોય. તમને એમ લાગે આખી રાત સપના આવ્યા, પણ તે દી વધીને 2.5 થી 3 મિનિટ સપનું આવ્યું હોય તમને આખી રાત લાગે. એ સપન 2.5 થી 3 મિનિટનું છે, અને આ સપન પસાકે 60 વર્ષનું પણ સપન જ છે. આંખ વિસાણી એટલે જગતમાં તમે 1 મિનિટ આવ્યા નથી, અને 1 સેકન્ડની અંદર બધા સંબંધના તાતણા તમારા તરત જ તૂટી જાય ને. હે તે દહી હથવારો કોણ કરે? દહી હથવારો કોણ કરે? ઘરના કોઈ સભ્યો કરે? ઘરવાળી આપણા અંગતમાં કહેવાય ને, પતિ પત્નીનો સંબંધ એટલે અગંત અગંત અંગત કહેવાય. પણ મુવા ટાણે મરવા ટાણે એ ભેળી હાલે ખરી? હાલે ન હાલે. ઘરની દરિયા કે મેં સંગે સલું, કપટ ધૂતી ધન ખાયો, સલતી ઢેરી મુખરે મૂંડી વાહે, એક પગ ન પસાર્યો. કોઈ હાલે ભેળો? ઘરવાળીને એમ કહો તારે ભેળું હાલવાનું, અરે હવાતું હોય તો ન આવી, પણ એમ થોડું ગવાય છે. એ નથી હવાતું એટલે હો, બાકી જવાતું હોય કેમ કે ના તમે જાઓ, હું હમણાં છોકરાને ધ્યાન રાખે, તમે જાઓ. જાય કોઈ આયરે? હે મૃત્યુ પામે એ માણા જો કોકને હારે લઈ જાય એમ હોત ને તો કોઈ ખબર કાઢવા એ માણાની જાત નહીં. જાય કે વખતે હારે લઈ જાય? જાય કોઈ ખબર કાઢવા? હે તો એ હથવારો કોણ? દેહ છૂટવાનો હોય તો એ સથવારો કોણ? તુલસીદાસે કીધું ગુરુ સગા કા સંત સગા અંતે સગા શ્રી રામ, તુલસી અહ સંસાર મેં ઠરવાના છે આ ત્રણ ઠામ. છેલ્લી ઘડીએ સથવારો એનો છે, બાકી કોઈ સહાયભૂત થાય એમ નથી. આ તો બધા સપનાના સુખ છે, એને ઝૂંટવાઈ જતા વાર લાગતી નથી. અખંડ ને અવિશળ સુખ તો પરમાત્માના નામનું છે. સબ દુનિયા પરમ દુખારી, પ્રભુ એક નામ તેરો સુખકારી. એના નામની અંદર જે સુખ છે એ ક્યાંય સંસારની અંદર નથી નથી અને નથી. આનાથી કરોડ ગણું સુખ એના નામમાં જ. એલા ભરતરીન ગોપીચંદના માથા નહોતા ફરી ગયા, પણ આનાથી 1000 ગણો આનંદ એમાં એને આવતો હતો ને, એટલે રાજને તણખલા જેવા જાણીને એને તજી દીધા. અલખ કે અમલ પર ચડે યોગીઓ, જણાયે તરણ સમ જગત બાદશાહી. અલખના અમલ જેણે પીધા છે એને જગતની બાદશાહી તણખલા જેવી લાગે છે. જગતની બાદશાહી અને તણખલા જેવી લાગે તો જ ત્યાગ થાય. નકર મેનો કીધું એક સાવરણીનું ઠૂઠું મુકાતું નથી. ત્યાગ ક્યારે થાય? કે એનાથી 1000 ગણો આનંદ આમાં છે એવું સમજાય, એવું અનુભવમાં આવે ત્યારે થાય. એ અનુભવના ઘરમાં લઈ જનાર સદગુરુ સંત છે, એટલે બ્રહ્માનંદ કહેશે એસી કરી ગુરુ દેવે દયા, મેરા મોહ કા બંધન તોડ દયા. અને કીધું કે ઈશ્વર ભજનમાં લાગ. પણ ઈશ્વર ભજનમાં લાગવામાં લોકો ભજન કરવાને બદલે આ કાશી સમજણે વાદ વિવાદમાં પડે. બ્રહ્માનંદ સ્વામી કે કોઈ શેષ ગણેશ મહેશ રટે, કોઈ પૂજત પીર પેગંબર કો, પણ સબ પંથ ગ્રંથ છોડા કરકે એક ઈશ્વર મેં મન જોડ દિયા. કોઈ કે અમે રામના ભગત, કોઈ કે અમે કૃષ્ણના ભગત,
કોઈ કે અમે દેવને માનીએ, કોઈ કે અમે દેવીને માનીએ, કોઈ કે અમે શિવને માનીએ, કોઈ કે અમે બ્રહ્માને માનીએ, કોઈ કે અમે વિષ્ણુને માનીએ, જેને માનો એને. પણ બધા રૂપને નામ જુદા છે, તત્વરૂપે એકના એક છે. તત્વરૂપે એકનો એક જ છે. ભગવાન કૃષ્ણએ ઘોષણા કરીને ગીતાજીની અંદર ઊંસો હાથ કરીને અર્જુનને સમજાવ્યું છે કે અર્જુન જે રૂપે ભજે એ રૂપે હું જ ફળ આપું, મારા સિવાય કંઈ નથી. દેવ રૂપે ભજે તો એ દેવ રૂપે હું ફળ આપું, દેવી રૂપે ભજે તો દેવી રૂપે હું ફળ આપું, ઈશ્વર રૂપે ભજે તો ઈશ્વર રૂપે, બ્રહ્મા રૂપે રૂપે ભજે તો બ્રહ્મા રૂપે, શિવ રૂપે ભજે તો શિવ રૂપે, જે રૂપે ભજે એ રૂપે હું જ એને ફળ આપું છું. એ રૂપે બનીને હું જ ફળ આપું છું, મારાથી કોઈ સ્વરૂપ જુદા નથી, નથી અને નથી. દેવ કયો, દેવી કયો, જુદા જુદા ભગવાનના અવતારો કયો, એક જ તત્વમાંથી બધો વિલાસ થયો છે. આવું સમજીને સમજુ પુરુષોએ ઈશ્વરના નામ વિશે કોઈ દી વાદ વિવાદ નહીં કરવો જોઈએ. એનું ભજન કરાય, એનો વાદ ન કરાય. એનું ભજન કરાય, ઈશ્વર વિશે વાદ ન કરાય. કારણ કે ઈશ્વર બીજો નથી તો એનો વાદ હું કામ માંડવો જોઈએ? ઈશ્વર એક જ છે તો પછી એનો વાદ હું કામ માંડવો જોઈએ? કાંઈ જરૂર ખરી? તો જે નામ લ્યો છો એના નામીને ઓળખવાનો ભલામણા પ્રયાસ કરો. નરસિંહ મહેતો કે એલા નામ પામ્યો પણ રામને ન લહ્યા તો તારું વૈષ્ણવ પદનું બિરદ લાજે. નામના નામીને ન ઓળખ્યો તો તારું ભક્તપણાનું, તારું વૈષ્ણવપણાનું બિરદ લાજે. નામનો નામી તારો આત્મા છે. એ નામનો નામી તારો શુદ્ધ ચૈતન્ય આત્મા છે. નામના નામીની ઓળખાણ કર. નામ લઈને હું કરવાને વાદ વિવાદ કરવો જોઈએ? વાદનું પરિણામ વાદ જ હોય ને, એનું પરિણામ સારું આવે કોઈ દી? અનાદિકાળથી ધર્મ ઝઘડાઓ આયલા આવે છે, મરી મટવા સુધીની વાતો. પણ એનાથી ફાયદો હું? પણ સમજુ પુરુષો છે એ કોઈ દી ધર્મનો વાદ કરતા નથી. વાદ કરે એને ધર્મ ઓળખાણો નથી, ધર્મ ઓળખાણો હોય એને વાદ નથી. સમજાય છે? જેને ધર્મની ઈશ્વરની ઓળખાણ થઈ એને વાદ નથી, અને વાદ કરે છે એને એની ઓળખાણ નથી. ખાલી વાદમાં જ હિમજા છે, વાદમાં જ ખાલી સમજા છે. એટલે વાદનું પરિણામ વાદ જ હોય, એનું પરિણામ કોઈ દી સારું આવે? હિન્દુ અને મુસ્લિમ બે મિત્ર હતા, પર્યટનમાં નીકળ્યા. એટલે હાલતા હાલતા એક તુલસી માતાનો છોડ આવ્યો. એટલે હિન્દુ કહે, જો અમે આને દેવી કહી, હવારમાં દીવો કરી આને આરતી ઉતારી, પગે લાગી. ઓલો કે, હિન્દુડા એ ઘાસ ક્યાં દેવ હે? આવડો આ પીગે લાગ્યો તો એણે તુલસીના છોડને કચરી નાખ્યો. એથી આગળ આવ્યા. એક સિંદોરવાળો પાણો આવ્યો કે આ હનુમાનજીના રૂપે અમે ગણીએ ને આ હનુમાનજીનું સ્થાપન છે, આને અમે હનુમાનજી રૂપે દેવ તરીકે. એ પથરા હિન્દુડા એ ક્યાં દેવ? આવડો આ પીગે લાગ્યો તો ઓલો માથે થૂક્યો. એથી આગળ આવ્યા તો એક ખાજવણીનું મોટું થુંબડું આવ્યું. ખાજવણીમાં જ ખબર પડે, ગામડાના માણાને કદાચ ખબર હશે. ખાજવણી આપણા શરીરને અડે ને એટલે ચામડી હોજી જાય, ચામડી હોજી જાય. વાઘરીને બેહું વેસ્યું ને એટલે આવમાં ખાજવણી ભૂમી દે ને આવ તડતિંગ જેવું થઈ જાય. અરે બાપા કે બે દિમ્યા એમ છે. એ એવું ઘાસ આવે, આવડું મોટું પથરાયેલું થુમડું આવ્યું. હિન્દુ કે, અમારે આ મોટા મોટા દેવ આને અમારે અડાય નહીં. એ ક્યાં દેવ, ક્યુ અડાય નહીં? ત્યાં કપડાં કાઢીને માથે આળો ઇટ્યો અને ખંજવાળી ઉપડી અને મીંડો રાડ્યું નાખવા. હિન્દુડા તારા દેવ કો પાસા બોલા લે, હિન્દુડા તારા દેવ કો પાસા બોલા લે, કવિ દેવ પાસા ન વળે. હવે એક કિલો ઘીની માનતા કરી તને ભૂવું પડશે. એટલે વાદના પરિણામ વાદ હોય. રામ કયો, અલ્લાહ કયો, ખુદા કયો, જે કયો, એકનું એક તત્વ છે. એકનું એક તત્વ છે. તો કોઈ શેષ ગણેશ મહેશ રટે, કોઈ પૂજત પીર પેગંબર કો,
પણ બ્રહ્માનંદ કે સબ બંધ ગ્રંથ છોડા કરકે એક ઈશ્વર મેં મન જોડ દિયા. શેમાં? ઈશ્વરમાં. રામ કોણ? કે ભાઈ એ તો સાક્ષાત ઈશ્વર. કૃષ્ણ કોણ? કે એ તો સાક્ષાત ઈશ્વર. બ્રહ્મા કોણ? કે એ તો સાક્ષાત ઈશ્વર. શિવજી મહારાજ કોણ? એ તો સાક્ષાત ઈશ્વર. વિષ્ણુ કોણ? કે સાક્ષાત ઈશ્વર. કોણ? ઈ સ્વર જે તમારામાં હાલે છે, ઈ સ્વર. ઈશ્વર કેને કેવો? એનો જવાબ ઈશ્વર શબ્દમાં જ છે. ઈશ્વર કેને કેવો? એનો જવાબ ઈશ્વર શબ્દમાં. તમારામાં હાલે ઈશ્વર એ પ્રાણ જીવન, એ જ પોતે જગજીવન છે. જીવ માત્રનું જીવન ઈશ્વર છે. આ સમજણ બ્રહ્માનંદ કે મને મારા ગુરુએ બતાવી. તો વાદ વિવાદ મેલીને મારા નાથનું ભજન કરવા માંડ્યો. સબ બંધ ગ્રંથ છોડા કરકે એક ઈશ્વર મેં મન જોડ દિયા, એસી કરી ગુરુ દેવે દયા, મેરા મોહ કા બંધન તોડ દિયા. કોઈ ઢૂંઢત હે મથુરા નગરી, કોઈ જાય બનારસ વાસ કરે, પણ વ્યાપક રૂપ પિછાન લિયા, તો મેરા ભ્રમ કા ભંડા ફોડ દિયા. કોઈ ભગવાનને ગોતવાને માટે મથુરામાં જાય, કોઈ ગોકુળમાં જાય, કોઈ કાશીમાં જાય છે. પણ કાશી અને મથુરાની અંદર ભગવાન છે ને તમારા ગામમાં નથી. ઈશ્વર તત્વ એવું છે કે સર્વવ્યાપક છે. અણુએ અણુમાં અને પરમાણુએ પરમાણુની અંદર જે પરમાત્મા વ્યાપીને રહ્યો છે. જગ મેં જગાન કોઈ, જ્યાં ઈશ્વર ન હોય, બ્રહ્માનંદ સુન સોઈ, સત્ય વાક્ય હે મેરા, નજરો સે દેખ પ્યારા, ક્યા હે રૂપ તુમારા, અપને તન કો ભૂલી બાહિર ક્યું ફિરે છે ગવારા. કોઈ એવી જગ્યા નથી કે જ્યાં ઈશ્વરનું અસ્તિત્વ ન હોય. તો મથુરામાં ગોકુળમાં ભગવાન છે, કાશીમાં છે, તમારે અહીંયા નથી. જ્યાં જાઓ ત્યાં બધે પાંચ તત્વનો ઘાટ છે. છઠ્ઠો નારાયણ તો તમારા દેહમાં બિરાજમાન છે. છઠ્ઠો નારાયણ તમારા દેહમાં બિરાજમાન છે. તમે વિકટ યાત્રા અમરનાથની કરો તો ન્યાજ આવતોય કુદરતે રચેલી પ્રકૃતિનું તમને દર્શન થાય. પ્રકૃતિ પ્રમાણે કુદરતી રીતે જે બરફનું શિવલિંગ બને છે એનું તમને દર્શન થાય, પણ શિવનું ન થાય. બરાબર ને? કુદરતી રીતે બરફનું જે શિવલિંગ બને છે એનું તમને દર્શન થાય, પણ શિવનું ન થાય. તો વેદનું, શાસ્ત્રોનું, પુરાણોનું, સંતોનું, ઋષિમુનિઓનું કહેવું છે કે શિવનું દર્શન કરવું હોય તો કોઈ ગુરુની શાન લઈને નિજ ઘટમાં જોવો. તારા રે ઘટમાં પિયું બિરાજે, જોઈ લે અંતર પટ ખોલી, હૃદયમાં વસ્તુ પડી છે અણમોલી. આ મૂળ કમળમાં જો વિચારી, તારી નાભી કમળમાં પીડ્યો છે માલ. આ ઓહંગ અને સોહમ તારા ઘટમાં વસે, એક હીરો ને બીજો લાલ. એ આનંદમાં આનંદ છે એમ દાસ ધીરો કહેશે કથી. આ પિતાનું ધન હાચું, પુત્રને માલમ નથી. કોઈ જૂના ખાતા ખોળો ને હું મરો છો મફતના મથણામાંથી. દરેક સંતો મહાપુરુષો એમ કહે છે કે પરમાત્મા સ્વરૂપની ઓળખાણ કરવી હોય તો કોઈ સદગુરુની શાન લઈને નિજ ઘટમાં ખોજ કરો. ગુરુ ગમે ખોજો રે અહો ઘટમાં, દૂર દેખન મત જાઓ. પકડો સુરદાત સુરતાથી શબ્દની દોરી, કરી લ્યો આમાં શ્વાસે શ્વાસે મેળ, એમાં રહ્યો દ્વૈસ્વર જોડી. આ અખરા છે આદિ અનાદિના, આમાં અક્ષરાતીત ઓળખાય. શબ્દથી સાહેબો પારહે, કોઈ ગુરુ મળે તો સત્શબ્દે એની ઓળખાણ થાય. એ ગુરુ ગમે ખોજી લ્યો રે અહો ઘટમાં. આ બધા મહાપુરુષોના અનુભવના મુદ્રા લેખ પીડ્યા છે, સંતોના મુદ્રા લેખ પીડ્યા છે. કબીર સાહેબે ગાયું કે નામે પોથી નામે પંડિત, નામે કાશી કૈલાસ મેં, ના રહતા મેં શ્રી દ્વારિકા, ના રહતા જગન્નાથ મેં, ના રહતા મક્કા મદીના, ના રહતા હિમાચલ મેં, ના રહતા મેં જંગલ સહરા, તો ક્યાં રહ્યો છો કે એક રહું છું મેં, રહેતા હું વિશ્વાસ મેં. તમે એક પથ્થરમાં વિશ્વાસ બાંધો ને તો ન્યાય છે, મેં રહેતે હું
વિશ્વાસ મેં અને જ્ઞાન દ્રષ્ટિએ જોવો હોય તો કહત કબીરા સુનો ભાઈ સાધુ, સબ શ્વાસન કી શ્વાસ મેં, વહાં ખોજો તુરત મિલુ મેં સિન ભર કી તલાશ મેં, મોહે ક્યાં તું ઢૂંઢે બંદે મેં તો તેરે પાસ મેં, ના મેં કો ક્રિયા કર્મ મેં ના મેં જોગ સંન્યાસ મેં. આ બધા અનુભવના મુદ્રા લેખ પીડ્યા છે, હે લેખ પીડ્યા છે. એ દ્રષ્ટિ આપનાર જો કોઈ સદગુરુ મળી જાય તો જીવની બાય દોટ મટી જાય. બાકી કરનારા બબે વાર ત્રણ ત્રણ વાર ચાર ચાર ધામની યાત્રાઓ કરી આવ્યા પણ આવીને કોઈએ હારા હમાચાર આપ્યા કે ભગવાનની દયાથી જાત્રાએ જઈ આવ્યા, થોડું ખરસ થયું ને તકલીફ પડી પણ ભગવાનના દર્શન થઈ ગયા એમ આવીને કોઈએ કીધું કીધું આવીને કાંઈ માંડે. હવે ક્યાંય રહ્યું નથી, જ્યાં જઈને લાય લાય હખ નો લેવા દે, હખ નો લે. એ ગંગાજીમાં નાવા પડીએ જમનાજીમાં નાવા પડીએ તો એક જણાને તો કપડાનું ધ્યાન રાખવા નકર ખિસ્સામાં જ માણા વ્રજવાસી કાઢી જાય, વ્રજવાસી ખિસ્સામાં જ કાઢી જાય. હે જે કાંઈક સેટેથી શ્રદ્ધા હતી એ ખોઈને આવ્યા ને, એ ખોઈ ના આવ્યા. જાત્રા કેમ કરવી, હું કામ કરવી એ કોઈ જાણતો નથી. આ તો થોડુંક પૈસાનું જોર થયું એટલે હવડ્યું ગાઢે છે, નકર જાત્રા ખરાબ કે ખોટી નથી પણ જ્યાં જાવ ત્યાં કેના નામનું ધામ બંધાણું, એણે શું કમાઈ કરી તો એના નામનું ધામ બંધાણું એ જાણવું વિચારવું, એમાંથી સારને ગ્રહણ કરવો તો કંઈક જીવનમાં ભલામણા લાભય થાય, તો લાભય થાય. આ તો કોઈ જાત્રા એ નથી જતો, આ તો બધા પર્યટન કરવા જાય છે ભલામણ. હે અને અટાણે પાછું ઉલટું છે, 80 વર્ષના છોકરા ઘીરેરી અને 30 વર્ષ બાબા જાત્રા જાય, નથી ઊંધું. નગર કઈક બુદ્ધિ ઠરે, નજર ઠેકાણે આવે પછી જાત્રા એ જાય, કઈક લેખે લાગે. હવે જેના મન વૃત્તિના ઠેકાણા નથી, વૃત્તિ પાછી વળી નથી, એ તીર્થોમાં જઈને પાપના પોટલા બાંધીને આવે બાપુ. અને શાસ્ત્રોનું વાક્ય છે કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપ વજ્રલેપો ભવિષ્યતિ. અન્ય ક્ષેત્રમાં પાપ કરો એ તીર્થમાં ધોવાય, પણ તીર્થમાં જઈને કરો એ શાસ્ત્રો કહે છે વજ્રલેપ થાય અને એ પાપ તમારે જન્માંતરો સુધી ભોગવવું પડે. પવિત્ર સ્થાનો છે, જે સંતોના નામના ધામ બંધાણા છે, જેના પુનિત પગડે તીર્થો મંડાણા છે, એ તીર્થમાં જઈને કોઈ દી ગેરવ્યવહાર ન કરાય, અવ્યાજબી વર્તન ન્યા ન કરાય, નકર તમને દોષ લાગે અને એ જન્માંતરો સુધી ભોગવવું પડે, આ કોઈને ખબર નથી. આ તો હાલી નીકળ્યા છે, અહીંયા જાત્રામાં જઈને ફૂલ થાય એને હું ભાન પડતી હતી, જાત્રામાં જઈને ફૂલ ફૂલ થાય એમાં સમજો છો ને તમે, સમજાય છે ને એમાં તો. હા બસ બસ, બહુ સોખવટ નથી કરવી, સમજાઈ જતું હોય તો હે હું એમાં વળી ગયો જી, એ કરતા ઘીરે રહેતા હોય હું ખોટું છું. પછી 1000-60000 રૂપિયા એલા ન્યા જઈને બગાડી આવો તો તમારા ગામની બજારોમાં બળદને હાલવામાં કાંધમાં આંચકા આવે છે, બજારોમાં ખાડા બોરો ને તમને હું વાંધો છું. ગામની બજારો હરખી કરો ને ગામમાં કોઈક ગરીબ માણા હોય એને મદદ કરો ને તમને હું વાંધો છે, એલા હું મુશ્કેલી પડે એમાં. પણ હું કામે આયથે કરીને માથે પાપના પોટલા બાંધો જ, કેમ જાત્રા કરવી એ ખબર નથી. એલા એને માટે કોઈ સંતની સલાહ લેવી પડે, હે મહાપુરુષની કોઈક સલાહ લઈએ તો આપને સાચો માર્ગ દેખાડે, સેવા કરે સંતની તો સાચો રાહ બતાવે, ધર્મ કરતા એણ આવે પછી વડો હિંમત હારી નો જાવે, સાધુ એવા નરમને ભાવે. વ્યાપક રૂપ પિછાન લિયા તો મેરા ભ્રમ કા ભંડા ફોડ દિયા. સદગુરુએ કીધું કે ઈશ્વર સર્વ વ્યાપક છે અને સર્વ વ્યાપક નો છેડો તારા ઘટમાં છે, સર્વ વ્યાપક નો છેડો તારા ઘટમાં છે, ન્યા નક્કી કરી લે ન્યા ઓળખી લે, અને એને માટે ગુરુ કરવાના છે, એને માટે ગુરુ કરવાના છે. વ્યાપક રૂપ પિછાન લિયા તો મેરા ભ્રમ કા ભંડા ફોડ દિયા.
ऐसी करी गुरुदेवे दया, मेरा मोह का बंधन तोड़ दिया। आ समझण आपनारा, ज्ञान आपनार पार ब्रह्म परमात्मा स्वरूप नी भान करावनार सदगुरु ब्रह्मानंद स्वामी के ने हूँ भेट आपू। कौन करू गुरुदेव की भेट, न वस्तु दिशे तीनू लोकन में, ब्रह्मानंद समान न होई कदी धन माणिक लाख करोड़ दिए, मारा सदगुरु ने हूँ भेट आपू। कारण के जेने त्रण लोकनो नाथ ओळखायो એને હું ભેટ આપું, એને હું અર્પણ કરી શકું, મારી પાસે એવું કાંઈ નથી। ખાલ રે પડાવું શરીર ઘેરી, ઉપર સોનેરી રંગ ચડાવું, એની મોજડી સિવાળી ગુરુ તમને પહેરાવું, તોય તમારા ગણનો ઓસિંગણ હું કેમ થાવું। ધનગુરુ દાતા, ધનગુરુ દેવા, મારા ગુરુએ શબ્દ સુણાવ્યો, બુડતી રે બેડી મારા ગુરુજીએ તારી, મારા ગુરુજીનો મહિમા પલ પલ વખાણું, મારા પાપના પ્રાયશ્ચિત થાવે, પાપનું પ્રાયશ્ચિત કરી દીધું, જન્મ મરણના બંધનમાંથી છોડાવીને ત્રણ લોકના નાથની ભાન કરાવી, એને હું ભેટ હું આપું। કારણ કે ઈશ્વર બરોબર જગતમાં હું જગતમાં છે, હું છે, કાંઈ નથી, કાંઈ નથી। તો સંતના સમાગમથી, સંતના હથવારાથી શું લાભ થાય છે એ કથાનક આપણે કાલ કહેતા હતા। પારસમણી હોય ને, પારસમણી, એ પારસમણીની ઉપર તમે ઘણ મારો ને તો ઘણને હોના નો કરી દે। તમે તો પારસમણીને ઘણ માર્યો, પણ પારસમણીનો સ્વભાવ એવો છે કે એને ઘણ મારો ને તો ઘણને હોના નો કરી દે। એમ સંતોને જેણે કસોટી કરીને, કસોટી કરનારને સંતે સંતકોટીમાં મૂકી દીધા। સંતની કસોટી કરી, એ કસોટી કરનારને સંત કોટીમાં મૂકી દીધા, આ સંતનો સ્વભાવ છે। તારે પણ બોળે નહીં જેને તારા ઉપર ભાવ, સંત સબૂદને તુંબડા ત્રણેયનો એક જ સ્વભાવ, તારે પણ બોળે નહીં જેને તારવા ઉપર છે ભાવ, જેનો સ્વભાવ જ તારવાનો છે, તારવાનો છે। તો લાખાએ ધનજી ભગત અને રૂડીભાઈની ઉપર, લોયણની ઉપર કસોટી આદરી ના પાડી, એટલે જાગતી શોકી દરવાજે વાળા ભુવા ભગતની રાખી દીધી ને કહી દીધું કે ધનજી ભગત ત્યાં કોઈ સાધુ સંત થઈ જવા ન જોઈએ અને કોઈ મહેમાન ન જવા જોઈએ। જાગતી ચોકી કસોટી આદરી ને ભગતને કહી દીધું કે તમારી લોયણ કેવી જ્ઞાની છે, મારે માપ કાઢવું છે, કે કાઢી લેજો ભગત, કે ત્યાંથી એના કુટુંબ ઉપર એણે કસોટી આદરી। કોઈ સાધુ આવે, બભુ ક્યાં જવાના, એ તમારા ગામ મેં ઓ ધનજી ભગત હૈને વા અમારા ઉતારા હૈ, આ બાબુ જરાક દરબારગઢમાં બાપુ બોલાવતા હતા, તો આ દરબારગઢમાં જાય તો બાપુ એ શિયાર ફિરસ્તા તૈયાર રાખ્યા હોય કે આ ધનજી ભગતના સંત છે, આને જરા ખમાનમાં કરી દો, બે પાઠા લઈ બાપુને સારી રીતે ખંખેરે, ઠીકરી કમંડળ જે હોય લઈ લે, બાવા હવે આટકોટના સીમાડામાં આવ્યો ને હવે જીવતો નહીં જાય, બીજી વાર આવે, કોઈ સગા સંબંધી આવે ક્યાં જવાના, ધનજી ભગતને ત્યાં શું કરવાને, કે એની દીકરી છે ને એટલે માગું લઈને જાય છે, કે આ બાપુ ગઢમાં બોલાવતા, ત્યાં જાય ફિરસ્તા ત્યાર રાખ્યા હોય, ખબરદાર કોઈ દી ભગતને ત્યાં આવ્યા છો નગર, હવે જીવતા નહીં જાઓ, કોઈ સાધુ સંત કોઈ ઘેરે આવે નહીં, આવી લાખાએ ભક્ત કુટુંબની ઉપર કસોટી આદરી, પણ એ પારસમણી હતા, એ પારસમણી હતા, આ પારસમણીએ લાખા ગણને હોનાનો બનાવ્યો, લાખા ગણને હોનાનો બનાવ્યો, પારસમણી છે। ગમે એ રીતે સંતનો સમાગમ થાય ને એ હિતકર છે, જીવનની અંદર હિતકર છે। કરી કસોટી ગણી લાખાએ, મેળવવાને લોયણનાર કરી કસોટી ગણી લખાયે, મેળવવાને લોયણનાર
સાધુ કે સગા સંબંધી આવવાન જે કોઈ લોયણ દ્વાર આવવાન દે કોઈ લોયણ દ્વાર ધન ધન સંત દેને સદગુરુ મળ્યા ધન્ય ઓ ધન્યયા ધર્મની જાર ગુણ ગાવે ગુણી જન વરણવી ગાવે મુનિજન વિસ્તાર ધન ધન સંત દેને સદગુરુ મળ્યા કરી કસોટી ઘણી લાખાએ મેળવવાને લોયણનાર સંત સાધુ સગા સંબંધી કોઈને આવવા ન દે. ધનજી ભગત વિચારે કે આપણે અહીંયા કોઈ સાધુ સંત આવે નહીં, કોઈ મહેમાન આવે ને, આનું કારણ હું? દર બીજે ભજન સત્સંગ રાખે, કેમ કોઈ હમણાં આવતા નહીં હોય? એટલે આજુબાજુ સત્સંગ એવોમાં આટો માર્યો કે હમણાં તમે કેમ સત્સંગમાં આવો? એ તો આયલા જ કરશે, એનો સ્વભાવ છે. આપણે ખમી લેવાનું બધું, આપણે બધું ખમી લેવાનું, એનો સમજે તો કેમ કરવાનું? મેં કાલે જ કીધું હતું કે જો બાયુ વાતું ન કરે ને તો એને રવેશીમાં પરમ સુખી કરે, પણ વાતું કરશે એટલે કદાચ માતાજી ત્રિશુલ ફેરવે જ ફેરવે ભાઈ, પછી કહેતા નહીં, પછી કહેતા નહીં. ઉઠવું અને બે હોય એમાં વાત કરવાની હું પણ જરૂર છે? સાનું મને ઉઠીને જઈ આવાય ને વયો આવાય, પણ તમારા કસમાં તકલીફી છે. આ ઓઢણા ઓઢે ને એટલે આમાં ઓઢીને બોલે એટલે કોણ બોલે એ નક્કી કરવું વાર લાગે. એટલે હા, આ મોઢે એટલે આપણને લાગે વિડીયો ઉતારે, ખબર જ ન પડે કોણ બોલે, બધું હરખું લાગે. આમાં સોરય પકડાય નહીં કોઈ હિસાબે, કે કોણ બોલે એ કેમ નક્કી કરવું? એટલે આમ એને બોલવામાં હેલું આડું આવી જાય, ન બોલે તો સારું, એમ ન બોલે તો સારું. પછી આમાં કાંઈ આપણે ફરજિયાત કોઈને કહેવાય નહીં, હવ ના મુખ ના હવ ધણી, હવ ના મુખ ના હવ ધણી, એના ધણી આપણે જ નથી, કંઈ ના પડાય. પણ હવે આટલું બધું કહી તો સમજાય તો થાય. લખાય ધનજી ભગતે બાજુમાં સત્સંગ એવોમાં આટો માર્યો, કેમ આવે કેમ આવે, અમારા વાહા જોઈ લ્યો ને શું આવે? તો એ ભગતને ખબર પડી કે લખાએ આવી કસોટી આદરી છે. રોજ દરવાજે જઈને બેસે, લોયણને પાણી ભરવા જવું હોય તો દાળિયા દોસ્તારોની આરે બેઠો હોય, પણ લોયણ તો સંતનું બાળ હતું. બે ત્રણ બેડા પાણી જોઈ તો નિશળ દ્રષ્ટિ રાખીને હાલી જાયને હાલી આવે, કારણ કે આ તો સંતનું બાળ હતું. મોરના ઈંડામાં પીછી લઈને કલર પૂરવો ન પડે એમ જેના ઘરની અંદર સંતના ચરણની રજ ખરતી હોય, જેના ઉપર સંતોની કૃપા હોય, એના બાળકોને સંસ્કારનું રક્ષણ હોય. સમજાય છે? એને સંસ્કારનું રક્ષણ છે. સંસ્કાર છે ને ભાઈ, એ જીવનનું એક કોલ્ડિંગ છે. તમે તમારો છોકરો સ્કૂલ ઉપર જતો હોય, દીકરી સ્કૂલ ઉપર ભણવા જતી હોય, ધ્યાન રાખી રાખીને ભેળા ને ભેળા તમે રહ્યો, બોલતો ઘડીએ ને ઘડીએ મોબાઈલ કરો, પણ તોય તમે એનું કેટલું ધ્યાન રાખી શકો? ગમે એમ કરશો તોય તમે એટલું ધ્યાન નહીં રાખી શકો. પણ કોઈ સંતના સમાગમમાં આવશે અને સંસ્કાર પ્રાપ્ત થાય એટલે એને સંસ્કારનું કોલ્ડિંગ થઈ જાય, પછી એ તમારો દીકરો કે તમારી દીકરી કામ વગર ક્યાંય ઊભા નહીં રહે. સંત સમાગમનો આવો લાભ છે બાબુ, સંત સમાગમનો આવો લાભ છે. એનામાં ખોટી કૂટે, ખોટા વિચારો, ખોટા કોઈ લક્ષણ ન આવે, એ સંસ્કાર છે, એનું રક્ષણ કરે છે, જીવનનું કોલ્ડિંગ છે. પણ માણસને સમજાતું જ નથી. કદાચ કોઈ બાળકો તૈયાર થાય કે અમારે સત્સંગમાં આવવું છે તો વડીલો ના પાડે કે તમારો અભ્યાસ બગડશે. અભ્યાસ નહીં, આની જિંદગી બગડશે, આની જિંદગી બગડશે, અમુના અભ્યાસ સારો કરશે. સંત સમાગમ કરતા હોય છે તમારે એને કહેવું નહીં પડે ટીવી વસી જોવો ને લેસન કરો,
સંત સમાગમ હશે ને તો એના અભ્યાસમાં પણ આગળ જાહે, સંસ્કાર કોલ્ડિંગ કરે છે. પણ આવું આપને સમજાણું છે જ ક્યાં? રામકૃષ્ણ પરમહંસ એટલે વિવેકાનંદના ગુરુ, એણે ઉપદેશ આપતા એવું કીધું છે ભક્તોને કે તમે તમારા બાળકોને હજી એને કોઈ સંસારના કોઈ લીસોટા ન પીડ્યા હોય એની પીડા કોઈ સંત સમાગમમાં મૂકો. જે ફળ ઉપર સાંદા પડી જાય પછી એ ભગવાનના થાળમાં મુકાય, એમ તમારા દીકરા દીકરીઓને સંસારના હજી કોઈ લીસોટા નથી પીડ્યા એની પહેલા કોઈ સંત દ્વારા ભગવાનના થાળમાં મૂકી દો. સંત દ્વારા સમજણ લઈ એને ભગવાનના થાળમાં મૂકી દો તો ત્રણ લોકના નાથનું એને રક્ષણ થઈ જાય, એના જીવન ઉપર, એના જીવન ઉપર રક્ષણ થાય. ક્યારેય ખોટું પગલું એ નહીં ભરે, નગર પૈસા એ કમાતા વાર લાગે છે એને ઉડાડી દેતા એક જ રાત થાય બાપુ, એક જ રાતમાં પૂરું થઈ જાય. ત્યાં એવું નથી કે આપણે કમાણી કરી લીધી એટલે ખાટી ગયા. જરાક બાળકોના કુઈશારો થયા કે જરાક એને કુસંગ થઈ ગયો હોય ને કરોડોનું આંધણ એક રાતમાં દઈ દે છે કે નથી દઈ દેતા? દઈ દે છે. બસ તો કોલ્ડ ડ્રિંક રહ્યામાં તમને વાંધો શું છે? આ સંતનું બાળ હતું, કોઈ ફેર નહીં. લાખાએ ઘણા પ્રયાસો કર્યો પણ નિષ્ફળ ગયો. પણ ગામની બહેનોને તકલીફ પડવા માંડી એટલે દિવસ ઉગ્યા પહેલાં પાણી ભરી આવે, દિવસ આથમાં પછી લાખો વહી જાય, ગીરે પછી પાણી ભરવા જાય. લાખો કે હું હોય ત્યારે કેમ કોઈ પાણી ભરવા નીકળતું નથી? કે બાબુ તમે હુતા હોયતા વહેલા ભરી લે ને ઘીરે વહી જાઓ પછી ભરે. એટલે લાખાએ વટહુકમ બહાર પાડ્યો, રાજા હતો ને, કે દિવસ ઉગ્યા પહેલાં કે દિવસ અસ્ત થયા પછી કોઈ પણ બેન દરવાજાની બહાર કૂવે પાણી ભરવા જાહે તો મારા હાથથી મારીશ. એટલે એનો અર્થ એવો થયો કે ભાઈ બેઠા હોય તો જ પાણી ભરવા જાવ. આવી કરી, આવી કસોટી આદરી. ધનજી ભગત બધાને સત્સંગી હોવામાં ફિરાક ભાઈ અમારા વાહા ભાંગી નાખ્યા છે કે પણ પછવાડેથી આવજો, મારે દર બીજનો ઉત્સવ ભજન ભાવ કરવા, ઠાકર થાળી કરવી, હવે તમે ન આવો તો હું એકલો શું કરીશ. તોય ભાવિ ભક્તો બિચારા પછવાડેથી રાતે મોડા મોડા આવ્યા, વાળું પાણી કરી, ખડકીની મોટ મોઢા ગેર બુંગણ પાથરી ભજનની શરૂઆત કરી. ભજનનો રાગ નીકળ્યો અને લાખો હાથમાં ડાંગ લઈને પૂગ્યો કે ધનજી ભગત, ગામ લાખા રાજનું છે ધનજી ભગતનું નથી. આખી રાત ઊંટની જેમ ગાંગરોન મારી વસ્તીને હુવા ન દિયો, હવારે મને કામીન હું આપે. એમ કરીને ડાંગ ફેરવી, કોઈના વાહામાં કોઈના માથામાં જીવ બચાવીને લોકો ભાગ્યા. એ બીજી વાર આવે. અને સંતે આદેશ કર્યો ગમે તકલીફ હોય તો શ્યારવાણી ગાવી, તે વિના વાળું ન થાય. ઝીણા સ્વરે શ્યારવાણી ગાઈ લે હરીશા બળવાન માને છે. આવા ત્રણ વર્ષના વાણા વાયા. ગામ કંટાળી ગયું કે ધનજી ભગત તમે કારીગર માણા છો, ગમે ત્યાં જઈ અને પાલી જાય તો તમે રળી હકશ્યો, હવે અહીં તમારી આબરૂ સાબિત્રી એવું અમને લાગતું નથી. ધનજી ભગતને પહેલી દ્રષ્ટિ એમ થયું કે વાત સાચી છે, જ્યાં જાય ત્યાં મારે તો લોખટ લોઢા ઘડી ને કમાવું છે તો ગમે ત્યાં મને પાલી જાહેર મળી રહે, પણ સંત દર્શન ન થાય, સંત સમાગમ ન થાય, એ ગામમાં મારે રહીને શું કરવું છે? પણ વળતો વિચાર આવ્યો કે ગામ મૂકી દઉં તો કાયર કહેવાવ, ગામ છોડું તો હું કાયર કહેવાવ, કારણ કે હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી. સુરતા હોય સાંભળ્યાની સાથ એમ વધે છે વેદને વાણી, જેની સુરતા સાંભળ્યાની હારે તદ્રુપ થઈ છે એની લાજ કોઈ દી જાતી નથી, એની લાજ લજાનો ધણી લજા રાખે છે. ગામ ન મૂક્યું એટલે ગામ લોકો પણ ધનજી ભગતથી વિરુદ્ધ થયા કે આ ભક્તો એ લાગનો હવે કઈ છે તો સમજતો નથી. શ્યારી ગોરથી ભગતને કસોટી આવી. આવા ત્રણ વર્ષના વાણા વાયા. ત્રણ વર્ષ સુધી પ્રભુ ભજનનો વિશ્વાસ રાખ્યો છે, કસોટીને સહન કરી છે. ત્રણ વર્ષે એના દુઃખનો અંત આવવાનો થયો. કસની અંદર જેસલ અને ધોરલે મંડપ કર્યો. મંડપની અંદર
એ વખતના સંત મંડળ મહાપુરુષો દાદા ઉગમસિંહ, સંત શિલારસિંહ, ખીમડો કોટવાડ, માલદેર ઉપાદે, કુંભોરાણો, લીલલભાઈ, દેવાયત પંડિત, દેવલદેવા, પ્રખર પ્રખર પુરુષો મંડપની અંદર પધાર્યા છે કે જેણે દેહના ભોગે સત્યને જાળવી રાખ્યું છે. દેહના ભોગે સત્યને જાળવી રાખ્યું છે, જેને આપણે ધર્મના થાંભલા કહીએ. એવા મહાપુરુષો જેસલના દ્વાર ઉપર આવ્યા છે. મંડપ છે, મંડપના કાર્યની અંદર હજારો લોકોએ આ સંતોના દર્શન અને સત્સંગનો લાભ લીધો છે. ધન્ય સંતોને રે, સત્ય જેણે સાસવું રે, જેના દિલડે ભ્રાંતી નહીં લગાર, અસુર ને સુર બનાવે રે, લોહ જેમ પારસ સંગ મારે, લોહ જેમ પારસ સંગ મારે, એજી સંત બનાવે પોતે આપ સમાન, ધન્ય સંત તોને રે રે, સત્ય જેણે સાસવું રે, એવા મંડપે પધારેલા રે, સંત મંડળ એક સાથ મારે, એવા મંડપે પધારેલા રે રે, સંત મંડળ એક સાથ મારે, દાદા યુગમસિંહ અને શેલરસિંહ સા, એ દાદા યુગમસિંહ અને શેલરસિંહ સા, ખીમડાની સંગે રે, ઢેલડી નગર આવ્યા રે, ખીમડાની સંગે રે રે, ઢેલડી નગર આપે પોતે ભગવાન, ધન્ય સંતોને રે રે, સત્ય જેણે સાસવું રે, સત્ય જેણે સાસવું ધન્ય છે સંતોને રે, સત્ય જેણે સાયસવું, જેના દિલડે ભ્રાંતિ નહીં લગાર.
જેને કોઈ મારા તારાનો ભેદ નથી, જેને મન કોઈ ઊંચ નીચ નથી, સર્વને સમાન દ્રષ્ટિથી જોનારા સંતો સર્વના ઉદ્ધારની જ ઈચ્છા કરે છે. જે અસુરને સુર બનાવે રે લોહ જેમ પારસ સંગમાં, પારસ તો લોઢાને સોનું બનાવે છે પણ સંત તો બનાવે આપ સમાન. સંત ઓર પારસ મેં બડો અંતરો જાન, ઓ લોહાને કંસન કરે સંત તો કરે પોતાના સમાન. એ અંસા ભમરીના જેવી જેની ભાવના કરીને રૂપ પોતાના રાજી થાય, દુર્લભાવા સંત છે. આવા મહાપુરુષો સંત દાદા ઉગમસિંહ મોરબીના, સંત શેલારસિંહ, ખીમડો કોટવાળ, કુંભોરાણો અને લીલલભાઈ રૂપાદે માલદે આ જેસલના દ્વારે મંડપની અંદર બધા સંતો પધાર્યા છે. આઠ દિવસનો કાર્યક્રમ આનંદથી કેટલાય લોકોએ, લાખો લોકોએ લાભ લીધો છે. કેટલાય કથાર્થ થયા છે, મહાધર્મના અધિકારી બન્યા છે. આવો જમલો જેસલના દ્વાર ઉપર જામ્યો હતો. આઠ દિવસનું કાર્ય પૂરું થયું. સંત શેલારસિંહે ખીમડા કોટવાળને કીધું કે હું મોર જાઉસું, આ બધા સંત મંડળને આપણે મોરબી ડેલડી નગર સુધી લઈ જવા છે, કોઈને રજા લેવાની નથી થતી. અને દાદા ઉગમસિંહને કહેજે, ગુરુગાદી ઉપર દાદા ઉગમસિંહ હતા, કે બધા સંત મંડળમાં કોઈને રજા ન આપે અને હું મોર તૈયારી કરું છું અને બધા સંત મંડળને ન્યા આવવાનું છે. મંડપે પધારેલા રહે સંત મંડળ એક સાથમાં, દાદા ઉગમસિંહ અને શેલરસિંહ સંત ખીમડાની સંગેરે ઢેલડી નગર આવ્યા. બધા મંડપનું કાર્ય પૂરું થયું એટલે રજા લેવા માંડ્યા. ખીમડા કોટવાળે કીધું કે દાદા, સંત શેલારસિંહ આગળ ગયા છે અને કોઈ સંત મંડળને, કોઈ સત્સંગીને રજા નહીં દેતા, બધાને ઢેલડી નગર જવાનું છે ને શેલરસિંહનો આગ્રહ છે. એટલે દાદા ઉગમસિંહે કીધું, કેમ ભાઈ, હવે તમારો બધાનો શું વિચાર છે? શેલરસિંહનો આગ્રહ છે તો બધા શું કહો છો? બાપા, તમારા જેવો હથવારો, આ જમલો ને આ આનંદ, બાકી બીજું તો બધું કરવું છે, કપા બેદી કેડે ઉતારશી, હવે એમાં હું ભેર પડી જવાનો, પણ આ આજનો લાવો લીજીએ, કાલ ઘણે દીઠું છે. આજની ઘડી રડી આમણી મારો વાલો આવ્યાની થઈ છે, આ વધામણી આ પળ જવા દેવાય, હે લાભ લઈ લેવો છે. ખીમડાની સંગે બધા ઢેલડી નગર આવ્યા છે. જેસલ અને તોરલ પણ સાથે આવ્યા. ન્યા આવીને જેસલે દાદા ઉગમસિંહને પ્રશ્ન કર્યો કે દાદા, અમે આ મંડપ કર્યો પણ મંડપમાં ખાલી આ લાકડું ઊભું કરવું એટલું જ કે એનું કોઈ આધ્યાત્મિક રહસ્ય છે? કે જેસલ, આ તો એક વિધિ છે, બાકી દરેક ધર્મ કાર્યોની પછવાડે એનું આધ્યાત્મિક રહસ્ય હોય છે. કે તો હું સમજવા માગું છું કે ખાલી આ મંડપ ઊભો કરી દેવો એટલું જ કે એનું કાંઈ રહસ્ય ખરું? ત્યારે દાદા ઉગમસિંહે કીધું, તમારા પ્રશ્નનો જવાબ તોરલ જ કરશે. એ વખતે સંત મંડળમાં ડિગ્રી હતી, જ્ઞાનની ગમે એવી આંટી ઘૂંટી હોય તો એ તોરલ કાઢે. ક્યાંય પ્રમાણ આપવું એ કામ રૂપાદેનું. ખીમડો કોટવાળ એટલે રકાબી પ્યાલા ઉડકે એવો નહીં, પણ એની પરીક્ષામાં પાસ થાય એને ઉપદેશ અપાય, એટલે ગતનો કોટવાળ ખીમડો. એની પાસે એવી પારક દ્રષ્ટિ હતી કે એની પરીક્ષામાં જે પાસ થાય એને ઉપદેશ અપાય, એટલે ગતનો કોટવાળ. આ વખતે બધાની એવી ડિગ્રી હતી. એટલે તોરલભાઈ જ તારા પ્રશ્નનો જેસલને કે જવાબ આપશે. તોરલભાઈ કે દાદા, હું શું બોલું, મારામાં એવી શું શક્તિ, પણ હું કહું છું કે તો મારા હૃદયમાં વસો તો જવાબ આપો કે મારી આજ્ઞા છે. જેસલના પ્રશ્નનો જવાબ તમે જ આપો. ત્યારે તોરલભાઈ કહે છે કે જેસલ, આપણે જે મંડપ કર્યો, સંત મેળો કર્યો, એ વિધિ કરી છે, ખરેખર તમને આજ જાણવાનો ભાવ થયો એટલે એમ સમજો કે આજ જ મંડપ કર્યો છે, આજ જ મંડપ કર્યો છે એમ જ સમજો. જેસલ રસિયો મહામંડપ યાદ, આનંદ મારા પૂરમાં
આજ ગુરુ ગાદી પર એ મહારાજ પધરાવું રે ઉમંગ મારે પધરાવું રે ઉમંગ મારે એ જેસલ લાવ્યા રે સુરતા દોરિયાજ ખીમડા રે ગુરુની શાન મારે જેસલ લાવ્યા ખીમડા રે ગુરુની શાન મારે એનો રહ્યો રહ્યો મહામંડપ યાદ એના ગુણ ગાવું વસન મારે એના ગુણ ગાવું વચન મારે જેસલ પાવન રે અક્ષર નો રે થંભ થંભ એ રંગ્યો રે બહુ બહુ રંગ મારે રંગ્યો રે બહુ બહુ રંગ મારે એના પરશ્યાર વેદની સોગઠ એ પંચમ વેદ વશમાં રે પંચમ વેદ છે વશમાં રે જેસલ રસિયો રે મહામંડપ યાદ આનંદ મારા ઓર મારે આજ ગુરુ ગાદી પર એ મહારાજ એ પધરાવું રે ઉમંગ એ જેસલ રહીશો મહામંડપ આજ આનંદ મારા ઉરમાં મને તમારામાં જાણવાની જિજ્ઞાસા જોઈને મને વિશેષ ભાવ થાય છે કારણ કે આ વાતને પૂછવા વાળા જોશાશે એ સહદેવ જોશી પાસે ત્રિકાળ જ્ઞાન તો હતું પણ કોઈ પૂછતું નહોતું એમ સંતોની પાસે આ જ્ઞાનનો ખજાનો છે પણ કોઈ પૂછતું નથી ગીતા જ્ઞાનનો ખજાનો કૃષ્ણમાં ખીસો ખીસ ભર્યો તો પણ હવે કોક મેળવવા વાળો તો મળવો જોઈએ ને વાસડો છૂટે તો ગાય પ્રાહો મૂકે બાબુ એ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનનો ભાવરૂપી વાસડો છૂટી ગયો અને જ્ઞાનની ધારા પ્રગટ થઈ ગઈ ખજાનો તો છે પણ ખોલાવવા વાળા તો કોક હોવા જોઈએ ને પાર્વતીજીને નારદે જગાડ્યા કે દેવી મારો બાપો ત્રણ લોકનો નાથ ને તમારે જન્મ મરણ કાંઈક સમજો એટલે પાર્વતી પહેલાં જ ખીજાણા કોક નિરાયતે રહેતા હોય અહીંયા તારે ડૂબાણું મેળવાના ધંધા છે ને કે માં એવું નથી હું હાજુ કહું છું અને ખોટું બોલતો હોય ધ્યાનમાં બેઠા છે ત્યાં જાઓ
ભગવાન શિવજી ધ્યાનમાં બેઠા હતા. ન્યા પાર્વતીજી જોગણીનું રૂપ લઈને ગયા અને ઝાંઝરનો ઠમકારો મારીને કે ઉઠત બાળો બેઠત બાળો બાળો જાગ્રત સુતા, ત્રણ ભુવનમાં તારી ભંગ પાડું ક્યાં કર જોગી અબધુતા. તાતવાની લાલ આંખ થઈ ગઈ. ભગવાન શંકરની ક્યાં બોલતી એમ અહીંયા કે ઉઠત બાળો બેઠત બાળો બાળો જાગ્રત સુતા, ત્રણ ભુવનમાં તારી ભંગ પાડું ક્યાં કર જોગી અબધુતા. લાલ આંખ કરીને ભગવાન શિવજીએ કરું કીધું કે ઉઠત ન બળો બેઠત ન બળો ન બળો જાગ્રત સુતા, સુનરે સુંદરી તે સબજુગ લૂટ્યા પણ મેં ગુરુ કા અડગ પૂતા. ત્રણ ભુવનમાં માર તરસોડા મેં સોથે ભુવન જોગી અબધુતા. પાર્વતીજીને એમ થયું વાત હાસી છે નારદની, ત્રણની મને ખબર છે, સોથે ભુવન જોગી અબધુતા એ આપને ખબર. નારદો હાસો તો છે, હાચો છે, સંત હાસા જ હોય બાપુ. હે એટલે ઘીરે જઈ અંધારપટ કરી અને રૂસણું લઈને બેસી ગયા. ભગવાન ધ્યાનમાંથી જાગૃત થઈને ઘીરે આવ્યા ઘરમાં અંધારું ને ઘર વસારે પાર્વતીજી બેઠેલા. ભગવાન શિવજી આવીને કીધું કે દેવી કેમ નારદનો આટો થયો હતો? નારદ આવી ત્યાં કંઈક આવું થાય કે પણ એણે સાચી વાત કરી, તમે કીધું કે જોતે ભુવન જોગી અબધુતા, તો હું તમારી અર્ધાંગના તમારી દાસી, મને સૌદલોકની પટરાણી બનાવીને હજી જન્મ મરણ મારી માથે. કે દેવી આ વાત એવી છે કે પૈસા વગર ગમે એવા ઘરના હોય તો ન કહેવાય, હાવ ઘરના હોય ને તોય પૈસા વગર ન કહેવાય. આ તો લોભિયા ગુરુ એમ કે તમારે બાકી હોય તમે તમને ઉપદેશ આપી દઈ, કારણ કે બે ઠીકરી આવતી થાય ને. આ એવી વાત નથી, માગ્યા વગર ન દેવાય, આની મર્યાદા છે. કે પણ પ્રભુ હવે તો માગું છું ને કે ક્યાં ના પાડું છું, ક્યાં ના પાડું છું. ભગવાન શિવજીએ ઉપદેશ કર્યો, ઉપદેશ દીધો એટલે પાર્વતી ઊભા થઈ અને ભગવાન શિવજીના ચરણમાં લેટ્યા. એટલે ભગવાન શંકર ઊભા થયા, એ ઊભા થઈને એ પાર્વતીના ચરણમાં લેટ્યા કે હં હં પ્રભુ, હું તો તમારી દાસી છું અને હું આપના ચરણમાં લેટું, પણ કે તમે કે દેવી આ ગુંજ કેદીનું મારા હૃદયમાં હતી પણ કોઈ ખોલાવતું નહોતું, ખોલાવે એના શરણમાં અમે નમસ્કાર કરીએ છીએ. કોઈ પ્રેમી મળે તો એના પ્રેમને પૂજે, સાસવાળાને આ માર્ગ ઉજે. હે તો તોરલ કહેવે જેસલજી તમને આજ ભાવ જાગ્યો એટલે મને બહુ આનંદ થાય છે. રીશો મહામંડપ આજ આનંદ મારા ઉરમાં, આજે ગુરુગાદી પર મહારાજ પધરાવું છું ઉમંગમાં. સદગુરુને ધ્યાનમાં લઈ અને મંડપનો મર્મ તમને કહું છું. મંડપની પરંપરા દોરી ઉપર આલે છે, જ્યાં મંડપ થયો હોય ત્યાંથી દોરી સોડી આવે એને મંડપ કરવો પડે. પછી સગવડ પ્રમાણે બે વર્ષે કરે, ત્રણ વર્ષે કરે, પાંચ વર્ષે, પણ દોરી સોડી આવે એટલે મંડપ કરવો પડે. દોરીની પરંપરા ઉપર મંડપ ચાલે છે. તો તમે કે સુરતારૂપી દોરી ખીમડા ગુરુ પાસેથી સોડી આવ્યા છો, લાવ્યા સુરતા દોરી આજ ખીમડા ગુરુની શાનમાં, એનો રહેશો મહામંડપ આજ એના ગુણ ગા વચનમાં. તો દોરી સોડ્યાનું પ્રમાણ કે દોરી સોડી હોય તો મંડપ કરવો પડે. સદગુરુ પાસેથી સુરતાનું ધ્યાન પ્રાપ્ત કર્યું હોય ને તો મહાપદને પામવું પડે, તો દોરી સોડ્યાના પ્રમાણ અને તો ગુરુ કર્યાના પ્રમાણ. હે જે પદને ગુરુ માણે છે એ પદને શિષ્ય માણે તો દોરી સોડ્યાના પ્રમાણ છે. સુરતાનું ધ્યાન પ્રાપ્ત કર્યું તો પ્રમાણ છે. જેસલજી લાવ્યા સુરતા દોરી આજ ખીમડા ગુરુની શાનમાં, એનો રહીશો મહામંડપ આજ એના ગુણ ગાવશું વચનમાં. ગુરુ વચનના ધ્યાનથી તમને મર્મ કહું છું. તો મંડપમાં જે લાકડું ઊભું કરવામાં આવે થંભ, એ 52 હાથનો કે 52 ફૂટનો હોવો જોઈએ. 52 ફૂટ કે 52 હાથનો હોય તો 52 કલરના આકા કરે, પણ જોઈ 52 ઈ શું છે કે જગત છે એ 52નો વિલાસ છે, તમારો દેહ છે એ 52નો વિલાસ છે. 52 અક્ષરનો થંભ રંગ્યો છે બહુ બહુ રંગમાં, 52નો વિલાસમાં આખું જગત છે. ક્યાં 52? કે તમારી 9 ઇન્દ્રી, 4 અંતસ્કરણ મન બુદ્ધિ ચિત્તને,
અહંકાર ચાર, અંતસ્કરણ નવ ને ચાર તેર. હવે એક એક ઇન્દ્રિયમાં ત્રણ પ્રકાર, કર્તા કાર્યને કારણ આંખની ઇન્દ્રિય, અગ્નિ એના દેવતા અને રૂપ એનો વિષય, કાન ઇન્દ્રિય, કેતુ એના દેવતા અને શબ્દ એનો વિષય, નાક ઇન્દ્રિય અશ્વની કુમાર એના દેવતા અને ગંધ એનો વિષય, જીભ ઇન્દ્રિય બૃહસ્પતિ એના દેવતા અને રસ એનો વિષય. એક એક ઇન્દ્રિયમાં ત્રણ પ્રકાર, તેર તેરી ઓગણચાલીસ, એમાં પાંચ કર્મ ઇન્દ્રિય ને પાંચ જ્ઞાન ઇન્દ્રિય ઓગણપચાસ, અને એમાં ત્રણ ગુણ ભેળવો એટલે આ બાવનના વિલાસમાં આખું જગત છે. બોલનારો કુદરત બાવનથી બારો છે, બોલનારો કુદરત બાવનથી બારો છે. આ બાવન અક્ષરનો થંભ રંગ્યો બહુ બહુ રંગમાં, એના ઉપર શ્યાર વેદની સોગઠ પંચમ વેદ વૈશમાં, એના ઉપર સોગઠું મૂક્યું, એ શ્યાર વેદનું પ્રતીક છે. શ્યાર વેદનું પ્રતીક છે, અને વૈશમાં જે ખાલી જગ્યા છે એ પંચમ વેદ છે. તો શ્યાર વેદ બધાએ જોયા છે, કોઈ કે પંચમ વેદ સત્ય નામ છે ને, એ પંચમ વેદ છે. સત્ય નામ પંચમ વેદ છે. વેદની ધારા નામમાંથી પ્રગટ થઈ છે, વેદની ધારા નામમાંથી પ્રગટ થઈ છે. જ્યારે બ્રહ્માએ ભગવાન વિષ્ણુ પાસેથી આ નામની સમજણ લીધી, બ્રહ્માએ વિચાર કર્યો કે મેં સૃષ્ટિ રચી પણ મને કોઈને બનાવ્યો હોય છે. આ જ્યારે પોતાને વિચાર આવ્યો અને વિષ્ણુને પૂછ્યું, ત્યારે વિષ્ણુએ પોતાનું મૂળ ઉદ્ભવ સ્થાન બતાવ્યું, નામની ઓળખાણ કરાવી, ત્યારે બ્રહ્માના મુખમાંથી શ્યાર વેદની ધારા પ્રગટ થઈ છે. નામના ધ્યાનથી, નામના ધ્યાનથી શાસ્ત્રો લખાણા છે. નામ છે એ પંચમ વેદ છે, નામ છે એ પંચમ વેદ છે. તે ઉપર શ્યાર વેદની સોગઠ પંચમ વેદ વશમાં, પછી ઈ જે સોગઠું છે એના ઉપર ચારે બાજુ સાત સાત વેશવાસણની હેલ મૂકી હોય, ઈ શું પ્રતીક છે? એ શેનું પ્રતીક મૂક્યું છે સંતોએ? જેસલ સાત રે ભૂમિકા નિશાન, ભક્તિ રે એ વાસણ સાત એક મારે, જેસલ સાત રે ભૂમિકા નિશાન, વાસણ સાત એક મારે, બાંધાય ને શ્યાર લાકડીની માય, ભક્તિ રે અંગ શ્યાર મારે, ભક્તિ રે અંગ શ્યાર મારે, બાંધાય ને શ્યાર રે લાકડીની માય, એ ભક્તિ રે અંગ શ્યાર મારે, જે સાલ થાપન રે યારે ધૂળ દે દે, તત્વ સોરાશી ખાના રે, જેસલ થાપન રે યા છે ધૂળ દે દે, તત્વ સોરાશી ખાના રે,
એના રંગ ઉપર દેખાય, પંચરંગી રે દજામારે, પંચરંગી રે દજામારે, જે શાલ રસિયો આનંદ મારા ઓર મારે, આજ ગુરુ ગાદી પર એ મારા પધરાવું રે ઉમંગ મારે, પધરાવું રે ઉમંગ મારે. જેસલ સાત ભૂમિકાની શાન, વાસણ સાત એકમાં જ્ઞાનની સાત ભૂમિકા છે. સુભેશાન, સુવિચારણાન, તનુમાન શાન, આવી જે પદાર્થ ભાવીની આવી જ્ઞાનની સાત ભૂમિકા છે. એ સાત ભૂમિકાની શાન, વાસણ સાત એકમાં એ સાત જ્ઞાનની ભૂમિકા જેને સમજાણી છે, એ શાન જે બરાબર સમજ્યા છે, એ એક ઈશ્વર તત્વને નક્કી કરીને એ સ્વરૂપમાં ગરકાવ બનીને રહે છે. સાત ભૂમિકાની શાન, વાસણ સાત એકમાં બાંધ્યા એને શ્યાર લાકડીની માય, ભક્તિ અંગ શ્યારમાં એને શ્યાર લાકડીથી બાંધ્યા હોય, એ ભક્તિના શ્યાર અંગ છે. ભક્તિના વિવેક, વિચાર, જ્ઞાન અને વૈરાગ્ય, આ શ્યાર ભક્તિના પગ છે. આમાં એકમાંય ખામી હોય તો એટલી ભક્તિ લંગડી આલે. વિવેક વિનાય ન આલે, વિચાર વિના ન આલે. વિવેક, વિચાર, જ્ઞાન અને વૈરાગ્ય શ્યારે એના મુખ્ય સાધન છે, પગ છે. બાંધા એને શ્યાર લાકડીની માય, ભક્તિ અંગ શ્યારમાં વિવેક. કયો વિવેક? કે વચનનો વિવેક. ગંગા સુધીએ કીધું, વચનના વિવેકી જે નર નારી પાનભાઈ બ્રહ્માદિક એને લાગે છે. ભાઈ, વચનનો વિવેક શું કેવો? કે શરીર પડે તોય વચન સૂકે નહીં, ગુરુના વેંચા વેંચાય. બ્રહ્માદિક આવીને લે પરીક્ષા તોય એને બીજો બોધ નો ઠેરાય. આ વચનનો વિવેક છે. કોઈ પળમાં વચન નો ભૂલે એ વચનનો વિવેક છે. આ વિવેક, વિચાર, હું કોણ, ઈશ્વર કોણ, મારે ને એને અંતર કેટલું, અંતર હોય તો મટે કેમ, આ સુવિચારણા જ્ઞાનની બીજી ભૂમિકા છે. વિચારો તો ઘણા, પણ સારમાં સાર વિચાર, મારે ને ઈશ્વરને અંતર કેટલું ની કેમ મટે, આને વિચાર કહેવામાં આવ્યો છે. એ અંતર મટ, એ અંતર મટાડવાને માટે સદગુરુ બ્રહ્મ વિચાર આપે છે. કે આ બ્રહ્મ વિચાર કરે એટલે તારે ઈશ્વરનું અંતર મટી જાય, નિરંતર થઈ જાય. બ્રહ્મ વિચાર પ્રાપ્ત થાય તો અંતર છે એ નિરંતર થઈ જાય. બ્રહ્મ વિચાર, બ્રહ્મ સ્વરૂપનું ચિંતન, એને બ્રહ્મ વિચાર, શિવ સંકલ્પ કહેવામાં આવે છે. વિવેક, વિચાર, પછી જ્ઞાન. જ્ઞાન એટલે નકરી વાતો નહીં, ઈશ્વર કોણ એનું યથાર્થ ભાન, એને સંતો જ્ઞાન કહે છે. ઈશ્વર કેને કેવો એનું યથાર્થ ભાન, એને સંતો. ગોપીઓએ ઉદ્ધવજીને કહી દીધું કે કોણ કહો બ્રહ્મજ્યોત, જ્ઞાન કિસ્સે કહો ઉદ્ધો, અમારે સુંદર શ્યામ માર્ગ પ્રેમ કો શુદ્ધો. એ ઉદ્ધવજી, ભગવાન કૃષ્ણ સિવાય બ્રહ્મ જ્યોતિ તમે કેને કહો છો? કોણ કહો બ્રહ્મજ્યોત? અને એ જ સાક્ષાત ઈશ્વર છે, આ સમજણ સિવાય જ્ઞાન કેને કહો છો? જ્ઞાન કેને કહો છો? કોણ કહો બ્રહ્મજ્યોત, જ્ઞાન કિસ્સે કહો ઉદ્ધો? સાધકને માટે પોતાના સદગુરુ બ્રહ્મજ્યોતિ છે. ગુરુ કો ગોવિંદ કર જાનીએ, રહીએ શબ્દ મેં સમાય, મિલે તો દંડવત બંદગી ન કર, પલ પલ ધ્યાન લગાય. જ્ઞાન, વિવેક, વિચાર, જ્ઞાન અને વૈરાગ્ય. વૈરાગ્ય કેને કહેવાય?
કે પોતાનું નિશાન જે ધ્યાનની મૂર્તિ છે એનાથી વધારે કાંઈ વાલું જ નહીં, વધારે કાંઈ વાલું નહીં. આને વૈરાગ કહેવાય છે. આપણે તો કાંઈક સ્ટન્ટ હોય એને વૈરાગમાં ખપાવી દઈ, સ્ટન્ટ હોય એને વૈરાગમાં ખપાવી દઈ. પણ એ વૈરાગ તો ઉડી જતા કેટલીક વાર લાગે. ઘણી વખત હું કહું છું, એક પ્રજાપત એટલે કુંભાર, મગજનો બહુ આઈડો માણા, ઘરવાળી વિચારી ભોળી ભલી, એટલે આને કાંઈક કામ છીંદે ને એટલે ઓલો ખીજાઈ જાય કે તાર ડબ ડબ નહીં કરવાનું. બહુ વાયડી થાય ને હું થઈ જાય બાવો, આ એનું પ્રેશર. એટલે બિચારી કાંઈ કહે નહીં. વળી ક્યારેક સિંધાઈ જાય, મેં તને નથી કીધું આપને કાંઈ કહેવાનું નહીં, નકર હું થઈ જાય બાવો. જઈ હોય તે આ દબાણ આપે. એક દી હવારના પોરમાં પત્નીએ કામ ચીંધું ખીજાઈ ગયો, તને નથી કીધું હું થઈ જાય બાવો, ને ઘરવાળી એમ જ કરી કે થઈ જાવ ને કુળનું કલ્યાણ થાય, થઈ જાવ. અને જણ ટંટમાં આવી ગયો, ઉપડ્યો ઘીરેથી ભાઈ ગયો બાવો થવા. ક્યાં જાય ક્યાં જાય? લ્યુનામાં 2 લિટર પેટ્રોલ હોય કેટલેક જાય, કેટલેક જાય? 2 લિટરમાં કેટલું કપાય? તે સીમાડે શિવજીનું મંદિર હતું, ન્યા જાય, ન્યા પૂગ્યું લ્યુના, ન્યા બેઠો અને શિવ 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 કર્યું. હવે ભાવ વગરનું શિવ શિવ તો કેવું થાય? ભૂખાળો આદમી ને હવારમાં શિરામણી બાકી હતું ને બાવો થયો, સાય પીધો નહોતો, પછે પસ્તાણો ખરું છે, 2 કડદિયા ખાઈને બાવો થયો તો એ સારું હતું. આ ભૂખો થયો, ભૂખો બાવો થયો. હે, પણ હવે શું થાય? નીકળાઈ ગયું ઘેરેથી 11 વાગ્યા, 12 વાગ્યા, 1 વાગ્યો, 2 વાગ્યા, ધડેડીને ભૂખ લાગી. હો ભાઈ, જણ પસ્તાણો ખરું ખોટું થઈ ગયું. ઘરવાળીએ વિચાર કર્યો કે એ તો બાવા થઈ ગયા, મને માટીનું કામ થોડું થોડું આવડે છે, હવે મારે કમાવવું તો પડશે જ, હાલની આજથી શ્રી ગણેશાઈ કરું. એટલે ઘર બંધ કરી ગધેડું લઈ છોકરા હારે લઈને ધૂળ ખોદવા ઉપડી ઘરવાળી. પણ જોગાન જોગ મંદિર ઢાળી ગઈ ગધેડું લઈને, તો છોકરા રોતા આવે, ખીજાતી આવે. આવડો સાંભળી ગયો અવાજ કે ઘરવાળી છે, કારણ કે એના રિંગટોનની ને ખબર જ હોય ને કે આપણો રિંગટોન છે કે ઘરવાળી જ છે. મંદિર આડુથી જોયું કે આ ઈ જાલી આવે ગધેડું લઈને, છોકરાને ખીજાતી આવે, સમજતા નથી ને ફલાણું ઢીકડું. એટલે આ મંદિર આડુથી ત્યાં જઈને કે છોકરા રાખવા એ બાયડ્યું ને તમારું કામ નહીં, અમારું કામ એમ થઈને ભેળો થઈ ગયો, ભેળો થઈ ગયો. એવા વૈરાગ ટકતાય છે. હે, પણ ખાધું પીધું કાંઈનું ભાવે, મારી નેણે નિંદ્રા ન આવે. હે રાયતું કાઢું છું જાગી, ઘાયલ મનવો બન્યો છે. વૈરાગી જેને પ્રેમની બરસી વાગી, જેને વસનોની બરસી વાગી, ઘાયલ મનવો બન્યો છે. વૈરાગી પીળા તન પડી ગયા, જેના ઓઢા પેરા લાગે ને સારા, લાજુ મેલી છે ત્યાગી, ઘાયલ મનવો બન્યો છે. વૈરાગી અંશદાસ દાસન કે દાસી, પ્રેમ ગુરુ મળ્યા છે અવિનાશી, એણે ભ્રમણા મારી ભાંગી રે, ઘાયલ મનવો બન્યો છે વૈરાગી. એ વૈરાગ છે. વિવેક વિચાર જ્ઞાન ને વૈરાગ્ય ભક્તિના શ્યાર અંગ છે. બાંધાય ને શ્યાર લાકડીની માય, ભક્તિ અંગ ચારમાં, ચારમાંથી એકમાં ખામી હોય તો ભક્તિ સફળ થાય નહીં. પછી એના ઉપર ધજા મૂકી હોય 5 રંગની, સ્થાપન કિયા થૂળ દેહ તત્વ સ્વરાશી ખાના. મંડપની સ્થાપના કોઈ ઘરમાં ચોક મેદાનમાં ક્યાં કરી કે સ્થાપન કિયા થૂળ દેહ તત્વ સ્વરાશી ખાના, જે અનાજના ખાના પૂરવામાં આવે છે, દેહના પ્રતિક રૂપે છે. આ દેહને કોઈએ 5 તત્વનો કીધો, કોઈએ 13 તત્વનો કીધો, કોઈએ 24 તત્વનો કીધો, કોઈએ 52નો કીધો, કોઈએ 72નો કીધો, અને છેલ્લે આ દેહને 84 તત્વનો કીધો. એ વ્યાકરણની ગણતરી છે. એ બધી
મુખ્ય પાંચ તત્વમાંથી આપણો દેહ બન્યો છે. પાંચ તત્વમાંથી મટીરિયલ મળ્યું છે અને આપણો દેહ બન્યો છે. એ પાંચ રંગની ઉપર ધજા મૂકવામાં આવી છે. પૃથ્વીનો રંગ પીળો એટલે પીળી ધજા. તમે ગમે એ પૃથ્વીમાં બીજક વાવો, એ કોટો નીકળે એટલે પીળો હોય છે, બતાવે છે પૃથ્વીનો રંગ પીળો છે. એના ઉપર જેવો પવન લાગે એટલે એ છોડ લીલો થઈ જાય. છોડને પવન લાગે એટલે લીલો થઈ જાય, પવનનો રંગ લીલો છે. રામદેવજી મહારાજનો લીલો ઘોડો એલા તી પછી એનો વંશ નો આવ્યો નો આવ્યો? ભગવાનના ઘોડાનો વંશ નહીં? અટાણ કાબરા ઘોડા, રાતા ઘોડા, ધોળા ઘોડા, વટાણું દીમ તમે ક્યાંય લીલો ઘોડો ભાળ્યો તો કેમ થયું છે? પણ દાદા રામદેવજી અટાણે લીલે ઘોડે બેઠા છે, પવનનો રંગ લીલો છે. તમારા પ્રાણરૂપી પવન રૂપી ઘોડે શબ્દ બ્રહ્મરૂપે અટાણે દાદા રામદેવજી બિરાજમાન છે, પવનનો રંગ લીલો છે. પછી આકાશનો રંગ શ્યામ એટલે શ્યામ ધજા, જળનો રંગ સફેદ એટલે સફેદ ધજા, અગ્નિનો રંગ લાલ એટલે લાલ ધજા. આ પંચરંગની ઉપર ધજા મૂકવામાં આવી છે. એ પંચ તત્વના દેહનું પ્રતીક છે. એના રંગ ઉપર દેખાય પંચરંગી ધજામાં. પછી આ મંડપને ઊભો કરવાને માટે મુખ્ય નવ નાડા બાંધવામાં આવે, પછી બીજા જે બાંધે એ, પણ મુખ્ય એમાં નવ નાડા જોઈએ એવો વિધિ છે, એવો વિધિ છે. જેસલ નવરે ઇન્દ્રી નારે દોર દોર બાંધારે નવ નવ નાડા જેસલ નવરે ઇન્દ્રી નારે દોર દોર બાંધારે નવ નવ નાડારે દસમી દોરી રે સુરતારે ધાર ધાર બાંધી રે એ બાંધી રે વેદના મૂળમાં રે જેસલ સુરતા અનંત દિશા થી બાંધી રે વેદના મૂળમાં રે જેસલ સુરતા અનંત દિશા થિયા બાંધી રે વેદના જાતિ સાધુ દોરી પર બેઠા છે રે આનંદમાં રે બેઠા છે રે આનંદમાં રે જેસલ રસિયો આનંદ મારા ઓર મારે
ઉધરાવું રે ઉમંગ માં ઉમંગ માં રે. નવ ઇન્દ્રિયના દોર બાંધ્યા છે નવ નાડા, નવ ઇન્દ્રિયોને વશ કર્યા વિના તમને મહાપદ પ્રાપ્ત ન થાય. નવ ઇન્દ્રિયના વિષયને તજવા પડે, વિષયની આસક્તિથી મુક્ત થવું પડે. ઇઠ પિજર મે બેઠ આપકો ભૂલ ગઈ, વિષય કી લાલસા સે કેદ હો રહી. હવે સોળ વિષય સંગ તબ પાયેગી સહીના, સોહમ સોહમ સદા બોલરી મેના, હોતા હૈ અષ્ટપહરે હિ ભેદ કા કહેના. તો નવ ઇન્દ્રિયોને બાંધવી પડે એટલે વશ કરવી પડે. તો સેનાથી કરશો? નવ ઇન્દ્રિયના દોરી બાંધ્યા છે નવ નાડા, દસમી દોરી સુરતાધાર જે બાંધી છે વેદના મૂળમાં. એમાં એક ઉત્તર દિશાની અંદર દોરી બાંધી હોય, એમ કહેવાય છે કે એ દોરીના આધારે મંડપ ઊભો થાય. નવ નાડા ભલે બાંધ્યા હોય પણ મહિમા દોરીનો છે. દોરી કોઈ એવા પુરુષ પકડે તો મંડપ ઊભો થાય એવી માન્યતા છે, એવી માન્યતા છે. દસમી દોરી સુરતાધાર જે બાંધી છે વેદના મૂળમાં. દસમી દોરી સુરતા, વેદ મૂળ સત્ય નામ છે, આપણે આગળ કહી ગયા. એ સત્ય નામમાં જેણે સુરતા બાંધી છે અને એ સુરતાનો દોર જેણે ગુરુના હાથમાં હોય છે, એના મંડપ ઊભા થાય એને મહાપદની પ્રાપ્તિ થાય, એને થાય. દસમી દોરી સુરતાધાર જે બાંધી છે વેદના મૂળમાં. સુરતા અનંત દિશાથી આય જે બાંધી છે વેદના મૂળમાં. ઉત્તર દિશાની અંદર દોરી બાંધી હોય એટલે એમ કહે છે કે એ દિશાનો છેડો નથી, પણ ઉત્તર દિશા એટલે અનંત દિશા, અનંત દિશા એટલે આત્મદશા, એનો છેડો નથી, એનો છેડો નથી. સુરતા અનંત દિશાથી આય બાંધી છે વેદના મૂળમાં. અજાતી સાધુ દોરી પર બેઠા છે આનંદમાં. એ દોરીનો છેડો ગુરુગાદી નીચે દબાવ્યો હોય ને કે એના ઉપર અજાતી સાધુ હોય એ બેહે, ક્યાં લેવા જવા? અજાતી સાધુ લેવા ક્યાં જાવો? જે લે આવે ને કંઈક જાતિ તો હોય જ ને, એ ન હોય. અંબી બુટી ધંબી બુટી સભી બુટી કા વહેલા, વિનાશ ઉલટી કોઈ ઝાડ બતાવો તો તમે ગુરુ નમે સેલા. જ્યાં જોઈ ત્યાં સાયલ વાળો, જાતિ તો કોઈ પણને લાગુ પડે, અજાતિ સાધુ ક્યાં લેવા જાઓ? હે અજાતિ, પણ આત્મપદની જેને ભાન થઈ એ અજાતિ સાધુ છે. આત્માની કોઈ જાતિ ખરી? કોઈ જાતિ ખરી? એ બ્રાહ્મણ છે, એ લુહાર છે, એ હુતાર છે, એ કુંભાર છે, એની કોઈ જાતિ ખરી? એની કોઈ જાતિ નથી, અજાતિ છે. એ પદની જેને ભાન થઈ તે અજાતિ સાધુ છે. અજાતિ સાધુ દોરી પર બેઠા છે આનંદમાં. એવા સાધુ પુરુષો મહાપુરુષો આ સુરતાના ધ્યાનમાં આનંદ કરે છે, મહાપદની મોજ ઈ માણે છે, લેરું ઈ લૂંટે છે. કોણ? કે જેણે સુરતાનું ધ્યાન સફળ કર્યું છે ઈ ઈ લેર લૂંટે છે. અજાતિ સાધુ દોરી પર બેઠા છે આનંદમાં. મંડપની ઉપર એક નિજિયાનું શિખર બનાવ્યું હોય, એમાં આવડું મોટું કોળિયું મૂકીને આપણા હાથ જેવી જાડી વાઈટ મૂકી હોય ને કાકડો બળતો હોય, એ કહે છે એ જ્યોતિના દર્શન તો કોક કોક કરે, પણ હવે આને તો બધાય ભાળે ને, આ કાકડો તો પ્રતિક રૂપે છે, એને તો બધા જોવે ને. જૈસાના સૂક્ષ્મ વેદ પંચમ થી ને પર પર જ્યોતિ ની જીયા શિખર મારે જૈસાલ સૂક્ષ્મ વેદ પંચમ થી ને પર જ્યોતિની જીયા શિખર મારે એને કો
કોઈ જુએ જુએ અનુભવી રે સંત, એની જ પદે ગુરુ ગમ મારે, એની જ પદે ગુરુ ગમ મારે. દેશાલય આવ્યા રે કામેલ સંત સુજાણ સુજાણ, અદ્વૈત એક રૂપ મારે, અદ્વૈત ભ્રમણા ભય કે સંશય, એ ઉચ્ચ નીચ કોઈ મન મારે, એ ઉચ્ચ નીચ કોઈ મન મારે. દેશાલ ગુરુ રે કાદી પર યાદ યાદ, દાદા ઉગમશે મંડપ મારે, એ દાદા ઉગમશે મંડપ મારે, એના ગુણ રે લાભની સમજ મારે. એના ગુણ ગાઈ તોરલ બાઈ, એ જ લાભની સમજ મારે. દેશલ રસિયો મહામંડપ યાદ યાદ, હે આનંદ મારા ઓર મારે, આજ ગુરુ ગાદી પર એ મારા પધરાવો ઉમંગમાં ઉમંગમાં. જેસલ સૂક્ષ્મ વેદ પંચમથી પર જ્યોતિ નિજિયા શિખરમાં, સૂક્ષ્મ વેદ પંચમથી પર છે. થૂળદેહનો અનુમય કોષ છે, સૂક્ષ્મ દેહનો મનોમય કોષ છે, કારણ દેહનો જ્ઞાનમય કોષ છે, મહાકારણનો વિજ્ઞાનમય કોષ છે, તુર્યાતીતનો આનંદમય કોષ છે, પણ આત્માનો કોઈ કોષ નથી. સખી પંચકોષ પર ધામ નિશાન ધારી, ત્યાં ધરવું સુરતાથી ધ્યાન ધીરે ધીરે તારા શ્વાસાને મારી. એ આ છે મહાપદની વાત, આને તો કોક કોક જાણે, જેને સદગુરુ મળ્યા હોય સાર એ આ પીછાણે. તો એ ચૈતનરૂપી જ્યોતિ, આત્મરૂપી જ્યોતિ પંચમથી પર બળી રહી છે. સૂક્ષ્મ વેદ પંચમથી પર જ્યોતિની જે આ શિખરમાં, આને જોવે કોઈ અનુભવી સંત નિજ પદે ગુરુગમમાં. ગુરુગમ દ્રષ્ટિથી જ્યોતિ સ્વરૂપ પરમાત્માનું દર્શન થાય છે. જ્યોતિ સ્વરૂપ પરમાત્મા કાયમને માટે છે, જે ચૈતન બ્રહ્મરૂપે મનુષ્ય માત્રના ઘટમાં બિરાજે છે, આનું દર્શન છે. તો જેસલ, આ મંડપમાં આવ્યા કોણ? કે આવ્યા કામેલ સંત સુજાણ, અદ્વૈત એક રૂપમાં કમાઈ વાળા હોય ને એને સંતોની વાતો ગમે, એને ભાવ થાય, નકર ટાઈડના ગીરે હોય ન જાય. આ તો કમાઈ વાળા હોય ને, એને આ જાગૃતિ આવે છે, એને આ ભાવ થાય છે. બાકી કમાઈ વિના સંતોની વાતો ગળે ઉતરતી નથી. આવ્યા છે કામેલ સંત સુજાણ, અદ્વૈત એક રૂપમાં
જેને નહીં ભ્રમણા ભય કે સંશય, ઊંચ નીચ કોઈ મનમાં જેને ભ્રમણા નથી, ભય નથી, કોઈ પ્રકારનો સંશય નથી, ઊંચ નીચના ભેદ જેના મટી ગયા છે, જેને ચૈતન્યનો જ વિલાસ દેખાય છે, એવા મહાપુરુષો સંતો ભક્તજનો આ લાભ લે છે. આજે ગુરુગાદી પર મારા દાદા ઉગમસિંહ મંડપમાં એના ગુણ ગાય છે તોરલબાઈ, કે એ જ લાભની સમજમાં. તો એ જૈસલ, મને આજ બહુ આનંદ થયો કે તમને આ જાણવાની ઈચ્છા થઈ, જૈસલને જાણવાની ઈચ્છા થઈને તોરલે જવાબ આપ્યો, પણ આપણું કામ થઈ ગયું ને, નકર લાકડા ઊભા કરવામાં જ માની લેત. આવડું આ સમજી લેવાનું છે બાપુ, હે આવડું આ કાંઈક સમજી લેવાનું છે અને ધ્યેયને હાંસલ કરી લેવાનો છે. હે જેસલના મનનો પ્રશ્નનો જવાબ થયો છે, સંતમંડળે ખૂબ લાભ લીધો છે. ત્યાંથી સંતમંડળ રજા લેવાની તૈયારી કરીતા જૂનાગઢના ગેમલ ભગત ઊભા થયા કે દાદા કોઈને રજા નહીં દેતા, મારે જૂનાગઢ બધાને લઈ જવા છે. સ્વાર્થ ને પરમાર્થ બે કામ છે કે કેમ, કે શિવરાત્રિનું પર્વ નજીક આવે છે, હજારો લોકો તમારા દર્શન કરે એ પરમાર્થ, અને તમે મારી ઝૂંપડીએ આવો એ મારો સ્વાર્થ, બે કામ છે. એટલે કોઈને રજા નહીં દેતા. વળી દાદા ઉગમસિંહે કીધું, બોલો ભાઈ શું કરશું, બધાને ટાઈમ છે, બાપા ઝીરું પછી નીંદશું, પણ જમાવટ કરવી છે. એ તો બે દી કહે નિંદા હે, એમાં કાંઈ વાંધો નહીં, બાકી લાભ તો લઈ લેવો છે, વાંધો આવી પળ પછી ન આવે, જીરાત પછી નિંદાણા કરે એવું કાંઈ નથી. એ તો ક્યાં ફાયદો થવાનો કેને ખબર છે. હે બધું સંત મંડળ તૈયાર થયું અને જૂનાગઢ જવાને માટે નીકળ્યું છે. ત્યાંથી ને પરિયાણા રે, સંત મંડળ એક રૂપ મારે, ત્યાંથી ને પરિયાણા રે, ઓ સંત મંડળ એક રૂપ માં, સંત મંડળ એક રૂપ માં રે, જાવાને કાંઈ જૂનાગઢ મોજા, આટકોટ ગામે રે, ઉતારા હાજે આટકોટ ગામે રે, ઉતારા સાંજે કર્યા રે, એ દીદી પાદર તંબુ તાણ્યા એની વા, પાદર તંબુ તાણ્યા એની વા, ધન્ય ધન્ય સંતોને રે, સત્ય જેણે સાસુ રે, સત્ય જેણે સાચું રે. ત્યાંથી ને પરિયાણા રે, સંત મંડળ એક રૂપમાં જવાને જૂનાગઢ મોજાર. રસ્તામાં જતા આટકોટ ગામ આવ્યું,
મોટું ગામ છે, જોઈતી વસ્તુ મળી રહે, બધા સંઘના માણસો હંચવાઈ રહી, એવું છે માટે આ ગામમાં જ ઉતારો કરીએ એવું સંત મંડળનું પ્રયાણ થયું. પાદર તંબુ તાણ્યા છે એની વાર. આ સંત મંડળ એટલે રાજા મહારાજાઓ હતા, જેસલ તોરલ રાજા, માલદેર ઉપાદે રાજા, કુંભોરાણો લીલલભાઈ રાજા, સંત શિલરસિંહ રાજા, સમિયાણા ભેળા છે. પાદરમાં તંબુ મીંડા ખડા થાવા, રાવટીઓ મંડી નખાવા, ભક્ત લોકો ગામની અંદર રીધિ સિદ્ધિ લેવાને માટે ગયા છે. લાખાને માણસોએ ખબર આપ્યા કે આપણા ગામમાં આજ માલદાર સાધુની પાલટી ઉતરી છે. લખાઈ કીધું શું વાત કરો કે આ કે આકડે મધ ને માખ્યું વગીનું છે. લખાઈએ માણસોને કીધું કે વાંધો નહીં, અત્યારે ખોટી રીતે કોઈ ગામમાં ન ઘરે એનો ખ્યાલ રાખો, અને અત્યારે કાંઈ નથી કરવાનું, રાતના 12 વાગ્યા પછી જોયું જઈશ, જઈશ એ લૂંટી લેવું, પણ અત્યારે કંઈ નહીં. એણે એવો કોયડો ગળ્યો. અહીં તો બધી મંડી તૈયારીઓ થવા, ભક્ત લોકો કૂવે પાણી ભરવાને માટે ગયા છે. પાદર તંબુ તાણ્યા છે એની વાર. સાંજના 5 વાગ્યાનો સુમાર છે. ભક્ત લોકો કૂવે પાણી ભરવા ગયા એ જ સમયે લોયણ પોતાની 5-7 સહેલીઓની હારે કૂવે પાણી ભરવાને માટે આવી છે, અને ભક્તોને બરાબર અહીંયા પાણી ભરવા જવાનું થયું છે. ચાર પાંચ સહેલી રે, કુવે લોયણ સંગ મારે, ચાર પાંચ સહેલી રે, કુવે લોયણ સંગ મારે, કુવે લોયણ સંગ મારે, એદી ભક્તો આવ્યા જળ ભરવાને, પાણી દઈ લોયણ પૂછે રે, કોણ સંગ ક્યા ગામરે, પાણી દઈ લોયણ પૂછે, કોણ સંગ ક્યા ગા, માંડીને કીધી વાત, એ ભક્તોએ માંડીને કીધી વાત, ધન્ય સંતોને રે, ઓ સત્ય જેણે સાસનું રે, સત્ય જેણે જેણે હાસનું રે. ચાર પાંચ સહેલી રે, કુવે લોયણ સંગમાં, ભક્તો આવ્યા છે જળ ભરવાને કાજ, બધી બહેનોએ પોતાના વારા પ્રમાણે પાણી ભરી દીધું, પણ કોઈએ પૂછ્યું નહીં. લોયણે પૂછ્યું કે ભાઈઓ,
ક્યાં ગામનો સંઘ છે ને ક્યાં જવાનો છે ને સંઘમાં છે કોણ, કોણ પૂછે? જેને સંત દર્શનની ભૂખ લાગી હોય ને એ પૂછે, એ પૂછે કે હમણાં સત્સંગ ક્યાં છે? પંદર દી મારા વાંજિયા વ્યાઈ ગયા, પંદર દી થયા કોઈ સંત સમાગમમાં હું ગયો નથી, સંત દર્શનની સત્સંગની ભૂખું લાગી ને એની વાતો છે. પણ હવે કેટલાય બિચારાને લીવર ઉપર હોજા સડી ગયા, ભૂખ જ નથી લાગતી, ડેમેજ લીવર ડેમેજ થઈ ગયા, ભૂખ જ નથી લાગતી. ટાણાહામી ફાક્યું લ્યો, દવા લ્યો ને લીવરને હરખું કરો ને ભૂખ લગાડો, નકરામાં દિશા બગડી જાહે. હે દિશા બગડી જાહે, હરિનામના ખોરાક વિના પતન થાય. ભૂખ લાગવી જોઈ, ભૂખ લાગવી જોઈ. માણાના અવતાર જેવો અવતાર મળ્યો ને એલા હરિનું નામ વાલું ન લાગે, કાંઈક વિચાર તો કરવો જોઈએ ને. લોયણને ભૂખ લાગી હતી, લોયણને ભૂખ લાગી હતી. ભાઈઓ ક્યાંનો સંઘ છે, ક્યાં જાય છે, કોણ તમારી ભેળું? કે બેન કોઈ ગામનો કહેવાય એમ નથી, નોખા નોખા ગામથી ભેળા થયા જઈ. કોઈ બાલાહરના છે ને કોઈ ક્યાંના છે, કોઈ રાપરના છે ને કોઈ ક્યાં ને ક્યાંના ભેળા થયા. એક ગામનો સંઘ નથી, આ બધાય જુદા જુદા ગામથી ભેળા થયા છે. પણ અમારા સંઘના અગ્રેસર મહાપુરુષો છે, કદાચ એના નામ તમે સાંભળ્યા હોય અને એને ઓળખતા હોય તો એનું નામ અમે આપીએ. બેન કે એનું નામ આપો તો ખરા, કે તમારા સંઘના સંતો કોણ છે એનું નામ આપો. ત્યારે ભક્તો કહે છે, ઉગમ સિંહ શેલર સિંહ રે, સંગે ખીમડા સંત છે રે, ઉગમ સિંહ શેલર સિંહ રે, સંગે ખીમડા સંત છે રે, સંગે ખીમડો સંત છે રે. જવાને કાય જુનાગઢ મોજા, એ જવાને જુનાગઢ મોજા, સમરથ નામ સાંભળી રે, લોયણ ગયા નિજ શરણ મારે, સમરથ નામ સાંભળી રે, લોયણ ગયા નિજ શરણ મારે, મહારાજ મારો કરો ને ઉધાર, મહારાજ મારો કરો ને ધન્ય ધન્ય સંતોને રે, સત્ય જેણે સાચું રે, સત્ય જેણે સાચું રે.
કે બેન ઉગમસિંહ શિલારસિંહ સંગે ખીમડો સંત છે અને જૂનાગઢ જવાને માટે આ સંઘ નીકળ્યો છે. ઉગમસિંહનું સંત શિલારસિંહનું ખીમડા કોટવાડનું નામ સાંભળ્યું. લોહીણ કે શું વાત કરો છો, આ સંતો તમારા સંઘમાં છે? કે આ બેન કે તો અમારા માથાના મુંગટમણી છે જેના નામની માળાઓ અમે ફેરવીએ છીએ. ઓહો, આ સંતો તમારી રાવટીમાં છે? કે શેને બેન? કે તો હવે એકેય બેડું પાણીનું ભરવા તમે નહીં આવતા, જેટલું જોઈએ એટલું હું પૂરું પાડી દઈશ. સેવાના ભાવ જેના હૃદયમાં જાગે, સેવાતણા સદભાવ જેના હૃદયમાં પ્રગટે, જેના ભાવ ઘણા નિર્માણ અંતરના સટકે, ઈ ભાળે સૌમાં ભગવાન. સેવા ભક્તિ કળીકારમાં ઉત્તમ ધર્મ ગણાય, અનુરાગી થઈને વર્તે જગતમાં એની બંધનથી મુક્તિ થાય, એલા રામને સિદ્ધને ભૂલી જાય, પ્રભુને સિદ્ધને ભૂલી જાય. દોડી દોડી બધા પાણીના સરુ ભરી દીધા. પછી જે રાવટીમાં દાદા ઉગમસિંહ સંશેલારસિંહ બિરાજતા હતા, એ રાવટીમાં જઈ દાદા ઉગમસિંહના ચરણમાં મસ્તક નમાવી આંસુથી પગને ધોઈ નાખ્યા કે મહારાજ મારો ઉદ્ધાર કરો. આજે ઘણા સમયે મને સંતનું દર્શન થયું છે, મારા આજ ભાગ્યના કોઈ કમાડ ખુલ્યા છે, આજ મારો સોનાનો સૂરજ ઉગ્યો છે. મારા ઉપર દયા કરો, મને કૃતાર્થ કરો. પાવ, પ્રેમ, મળવું, લાગણી, આ બધું જોતા સંતોને એમ થયું કે આ કોક સંતનું બાળ છે, નકર આ વિવેક હોય નહીં. સંતના બાળ વગર આ વિવેક હોય જ નહીં. અઢાણ માણસ મળવાની ખબર નથી, મળવાની ખબર નથી, કારણ કે કોઈ દી માવરો જ નથી ને. હે, કોક દી સંત ઘીરે આવ્યા હોય છોકરાને બાવડું ચાલે કે આયલ આયલ બાપુને ભેગી લાઈ ગઈ તો કરતો ભાગે પરાણે બાવડ આયલ ની લાયક ની બાપુન ભેગી. હવે ગાંડા તારો દાંડો કોઈ દી નિમો નથી, છોકરાનો ક્યાંથી નમે? તારો નિમો હોય તો છોકરાનો નમે. સંત બાળ વિના વિવેક આવે? આવે? જેણે ખાલી કાઠા ગોયરુને નાગલા ચડાવ્યો હોય એને સંતની ઉપાસનાની શું ભાન હોય? તો ચેતનને ઉપાય સાથે ને એની વાતો છે, ચેતનને જે ઉપાય સાથે ને એની વાતો છે, એને ખબર પડે. પાંડવોને કૌરવનું યુદ્ધ હાલતું હતું, એમાં એક દી દુર્યોધનને હું હુજી ગયું. તે સહદેવ જોશીને પૂછ્યું કે જોશીડા, અમે જીતી જઈને તમે હારી જાય એવો જોશ તું ન જોઈ દે મને? કે જોઈ દઉં ને, હાવ હેલું અમને હારી હરાવી દેવા હોય અને તમારે જીત પામી હોય તો હાવ હેલું. કે હું? કે અમારા ભાભી ભાનુમતી આજે વહેલા ઉઠી ભીષ્મપિતાનું ભાવથી પૂજન કરે અને ભીષ્મપિતા એને અખંડ સૌભાગ્યનો આશીર્વાદ આપી દે એટલે અમે હારેલા ને તમે જીતેલા. એટલું કરી લ્યો, લ્યો થાય તમારાથી? એટલે એમાં શું હતું? એટલું તો થાય જ ને કે જાવ કરો. આ તો સત્યવાદી પુરુષ જે હોય હા શું કહી દે. દુર્યોધન રાજી થતો થતો ઘેરે ગયો ભાનુમતીને કે યુદ્ધમાં આપણે વિજય પામી ગયા, પણ કેવી રીતે? કે સહદેવે મને જોશ જોઈ દીધો, આજે આપણે વહેલા ઉઠી આપણા દાદા ભીષ્મપિતાની પૂજા કરી લેવાની છે અને ભીષ્મપિતા તને અખંડ સૌભાગ્યનો આશીર્વાદ અપાવી દે એટલે એ હારી ગયા ને આપણે જીતી ગયા, એટલું કરવાનું છે. કે એમાં શું કરીએ? હાલો અટાણે જ બધા પૂજાના સાહિત્યો તૈયાર કરી લ્યો. બધાએ પૂજાના સાહિત્યો વિલને ગલાલને કંકુને બીજુને ત્રીજુને તૈયાર કરી લીધું. હાલો વહેલા હોઈ જાય એટલે વહેલું ઉઠાય, કારણ કે ભીષ્મપિતા વહેલા ઉઠે છે, આપણે વહેલું ઉઠવું પડશે. ચાલો હોઈ જાય પણ નશા સરો હોય ને વહેલી નિંદર આવે બાપુ, ખાટલે પીડ્યા હેઠે પીડ્યા આળોટ્યા નિંદર ન આવે. બે ત્રણ છે ને જેમ હવાર પડે એમ ગોદડા ખેંચે, હવાર પડે ને કુંવર કુંવર ને કુતરા એ જેમ હવાર પડતું જાય ને એમ ગોદડા ખેંચતા જાય. વહેલું ઉઠવું તો માણાના મગજમાં કંઈ થાય
કેવી રીતે ઉઠાય, હપદેન ઉઠાય, બીજ કેમ ઉઠાય, ત્યાં કાંઈ હાટફેલ ન થઈ જાય, વહેલા ઉઠો કેમ ઉઠાય, નું ઉઠાય, વિચાર કર્યા કરે તેમ ઉઠાય, નણમાણાનું વહેલું ઉઠવું તો કાંઈનું કાંઈ થવા માંડે, કેટલાય વિચાર કરી નાખે, મોડા મોડા હોઈ ગયા. ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો, કોલો જોશીડો હાસોક, અને બોલી ગયો ને કહી દીધું, ના જીતો ગજ્યો ધૂળ થાય. ભગવાન કૃષ્ણને પેટમાં દુખવા માંડ્યું કે હવે આનું કરવું શું. એટલે વહેલા 3 વાગ્યામાં ભગવાન કૃષ્ણ એ કુકડો બોલાવ્યો. ભીષ્મ પિતા જાગી ગયા કે ધિકાર છે વૃદ્ધાવસ્થાને, મારી પહેલાં એક પક્ષી ઉઠી ગયું. એટલે જાગ્રત થઈને તરત એ તો ભજન સમરણમાં બેસી ગયા. ભગવાન કૃષ્ણ દ્રૌપદીના તંબુએ ગયા 3 વાગ્યે રાતેઓ. એ બેન જાગસ કે પણ પ્રભુ રાતના 3 વાગ્યા છે, જેટલા વાગ્યા એટલા ઓલા જોશીડાઈ દાટ વાળ્યો, હાલ ભાનુમતી પહેલાં તને અખંડ સૌભાગ્યનો આશીર્વાદ અપાવી દો, ઝટ તૈયાર થા. દ્રૌપદી તૈયાર થતા હતા ત્યાં તો ભગવાન કૃષ્ણએ પોતાની આયથે શીરો હલાવી નાખ્યો, પ્રસાદ તૈયાર કર્યો, એક વાસણમાં નાખી દીધો. દ્રૌપદીએ પૂજાપાના સાહિત્યો તૈયાર કર્યા, પાણીની અંદર સુગંધી પદાર્થો નાખીને નવરાવાને માટે ગરમ પાણી લીધું, અને ભગવાન કૃષ્ણએ પોતાની આયથે પાનબીડું બનાવ્યું, અંગ સોળવાને માટે તેલ લીધું, બધા સાધનો પૂજાપાના તૈયાર કરીને ગયા. ભગવાન કૃષ્ણ દ્રૌપદીને કે મલાજો કાઢીને અંદર જા અને પૂજા કરી. એટલે દ્રૌપદી લાજ કાઢી અને અંદર ધ્યાન. ભીષ્મ પિતાને ખબર હતી કે આજ ભાનુમતી પૂજા કરવા આવવાના છે, એટલે એને એમ કે ભાનુમતી આવ્યા, એટલે કે આવો બેટા આવો. ભીષ્મ પિતાને વસ્ત્રો કઢાવી, પેલા તેલ અંગમાં સોળ્યું, આખા દિવસનો યુદ્ધનો થાક હતો, એ નસે નસ તેલ સોળી અને થાક ઉતાર્યો. ભીષ્મ પિતા બેઠા બેઠા વિચાર કરે, ગોહો દુર્યોધનના ઘરમાં આટલી સકળવંતી નાયર છે, એ તો મને આજ ખબર પડી. ઓહો, તેલનું મર્દન કર્યું, પછી ઉફાળા પાણીથી અંગ સોળીને ભીષ્મ પિતાને નવરાવ્યા, નવરાવી વસ્ત્રો ધારણ કરાવ્યા, વસ્ત્રો પહેરાવીને પછી ચરણ ધોઈ ચરણામૃત લીધું, તિલક કર્યું, ફૂલનો હાર પહેરાવ્યો, ભગવાન કૃષ્ણનો હાથનો બનાવેલો શીરો આગ્રહ કરી મોઢામાં દઈ દઈને ભીષ્મ પિતાને ખવરાવ્યો. ખવરાવીને પછી માથે ઠંડુ પાણી પાયું, પાણી પાઈને ભગવાન કૃષ્ણ બહાર ઊભા હતા, ત્યાં જઈને પાનબીડું લ્યાવીને ભીષ્મ પિતાના મુખમાં દીધું, અને બસી શ્યાર પરકમમાં કરી, શ્યાર પરકમમાં કરીને ખોળો પાથરીને પૈયે લાગી, ત્યાં તો ભીષ્મ પિતાને નાભ્યથી આશીર્વાદ નીકળ્યો, જા જા બેટા તારો અખંડ સૌભાગ્ય, જા અખંડ સૌભાગ્ય. એટલું કીધું દ્રૌપદી મલાજો કાઢી નાખ્યો કે દાદા તમારા સહી, તમે નો પાડો બીજું લે દ્રૌપદી. ઓહો, ભીષ્મ પિતાને વિચાર આવ્યો કા તો રોંગ નંબર ગયો, આશીર્વાદો ને દેવો તો નામ ભૂલી ગયો, તો કૃષ્ણ જેના સાથમાં હોય વિજય એનો જ હોય ને, હે એનો જ વિજય હોય ને, હે. ઓહો હો, ભીષ્મ પિતાએ વિચાર્યું કૃષ્ણ સાથમાં હોય એના જ વિજય હોય. ભગવાન કૃષ્ણ દ્રૌપદીને કે હવે નિરાયત હોય દાદા, હવે આપણે ઉપાધિ ગઈ. દુર્યોધન ને ભાનુમતી વેલા હોઈ ગયા, પણ નીંદર ઉડી નહીં, કુકડા નહીં કાગડા બોલી રહ્યા. અને દુર્યોધન જાગ્યો કે આયલા આપણે એક દિનો ઉઠી ગયા. ભાનુમતીને જગાડી જટિયા છૂટા પીડ્યા હતા, જાગી નાવા ગઈ, માથે ડોલ ઊંધી વાળી, કાંઈક ભીની ને કાંઈક કોરી, પૂજાપાન સાહિત્ય સાંજે તૈયાર કર્યા હતા, પાણીની ગરમ પાણીની ડોલ લીધી,
પૂજાના સાહિત્યો દુર્યોધનને બે જણા ઉતાવળા ભીષ્મપિતાની પૂજા કરવા જાય છે. ભીષ્મપિતાને અંગ સોળીને નવરાવ્યા છે, માદક પદાર્થ પેટમાં પીડ્યું. ભીષ્મપિતા પોતાના પલંગ ઉપર ધ્યાનમાં બેઠા હતા, પણ ધ્યાનમાં બેઠા બેઠા નિંદર જેવું એટલે તદરા જેવું થઈ ગયું, ઝીણું ઝીણું નાખોરું બોલે. દુર્યોધને ડોકું કાઢ્યું. ભાનુમતીને કે આપણે ટાઈમે આવ્યા છીએ, દાદાજી હુતાશ, દાદા હુતાશ, જા પૂજા કરી. ભાનુમતી ગઈ અંદર. હવે આવું સુંદર મજાનું બીસાનું ભીજાવેલું વસ્ત્રો પહેરીને બેઠા છે, પગ ઝાલ્યો. દાદા દાદા હું આવી ગઈ, કાંઈ તો ખબર પડી ગઈ તું આવી ગઈ. પૂજાની શરૂઆત કરી, કેવી રીતે કરી કહું? આવું આસન કરેલું, વસ્ત્રો પહેરેલા, માથે ન્યાન્ય ડોલ ઊંધી વાળી નવરાવ્યા. કોક દી કરી હોય જ ભાન હોય ને કે કેમ પૂજા કરાય, ન્યાન્ય નવરાવ્યા એમ નમો. તમે બાયું શીતળા પૂજવા જાય તે કોઈ દી વાં કુલેર ખાવા ગયા છો? કોઈ દી કદાચ ગયા હોય તો એમ ગયા છો કોઈ દી? એ બાયો ચિતળા પૂજતા હોય ને તમારે જોવું, દગ મંડાણી હોય, અબીલ ને ગલાલ ને કંકુ ને પાણી રેડે ને દૂધ રેડે, માતાજીના આંખમાં પડે છે, ક્યાં પડે કોઈ જોતું નથી, જામ્યું હોય. કેમ પૂજા કરવી? પાણી રેડ્યું, પછી અબીલ ને ગલાલ ને મંડી એમને માથે છાંટવા. એટલે હળવે એક દઈને ભીષ્મપિતાએ કીધું કે બેટા ભાનુમતી જાઓ જાઓ, બેટા તમારી પૂજા ભોગી ગઈ, જાઓ જાઓ બેટા જાઓ. અને બહાર નીકળીને સણકો કર્યો દુર્યોધનને કે આ બાબો આ આ આખો પાંડવોનો ગુડાણો મને આશીર્વાદ દે, હું કામ અટાણમાં ઉઠાડી આવડે? ચૈતન્યની ઉપાસના આવડે? શીખવું પડે બાપુ, શીખવું પડે. જેણે મળદે માથા પછાડ્યા છે એને ચૈતન ઉપાસનાની શું ખબર? આ તો જેને બચપણથી માવરો હતો, જેના માતા પિતા મહાન સંત છે, સાધુ સંતોની જેણે સેવા કરી છે, ચરણમાં લેટી પડી છે કે મહારાજ મારો ઉદ્ધાર કરો. સતા સંતોએ વિચાર્યું કે આ બાળકી કોઈ લૌકિક પ્રલોભનથી તો આવી નહીં હોય ને, પૂછવું જોઈએ શા માટે આવી છો, શું તારી ઈચ્છા છે, ક્યાં છો, પિતાને ઘેર છો કે સાસરાને ઘેર છો? એટલે સંતોએ પૂછ્યું છે કે બેટા તારું નામ દે, તારા માતા પિતાનું નામ દે ને શા માટે આવી છો? સાંભળી સંતો પૂછે રે, કોણ પિતા કોણ સાસરો રે, સાંભળી સંતો પૂછે રે, કોણ પિતા કોણ સાસરો રે, કોણ પિતા કોણ સાસરો છે તારા, કેને ગુરુ મારા, કોણ છે તારા, કહેને ગુરુ મારા, સુઈ છાએ આવી બેટા સંતના શરણ મારે, સુઈ છાએ આવી
સંતના ચરણમાં રે, એ જી હાચે હાચે કહી દે ને રેવા, ધન્ય ધન્ય સંતો ને રે સત્ય જેણે સાસું રે, સત્ય જેણે સાસું રે, સાંભળી સંતો પૂછે કોણ પિતા કોણ સાસરો કોણ છે તારા ગુરુ મહારાજ, શું ઈચ્છા એ આવી રે બેટા સંતના ચરણમાં, સાચી વાત કહી દીજે, સંતના ચરણે કોઈ દી અંતરાય રાખવી નહીં, જે હોય હૃદય ખોલીને કહી દેવું, એક ઠેકાણું આપણા માટે એવું હોવું જોઈએ કે જ્યાં હૃદયાને ઠલવી દેવાય, કહી દેવાય, જેણે સદગુરુથી અંતરાય રાખી એના કોઈના ભેદ મીટ્યા નથી, એક ઠેકાણું એવું હોવું જોઈએ જ્યાં દિલ ખોલી નખાય, જરાય ભેદ દ્રષ્ટિ રાખતી નહીં, જે ઈચ્છા હોય એ કહેજે, કોઈ લૌકિક પ્રલોભનથી તો આવી નથી ને, જગતના જીવ એને માટે ઝંખે છે, સંતોને ચરણે જાય આંખમાંથી આહુંય પાડે, પણ મોક્ષ માટે નહીં કાંઈક લૌકિક લાભને માટે, એમ તો નથી ઝંખતી ને તો, ત્યારે લોયણ કહેશે કે બાપજી એવું નથી, એવા કોઈ પ્રલોભનથી લોયણ આવી નથી, લોયણ તો તમારા ચરણે મોક્ષનો લાભ લેવા આવી છે, મારે લૌકિક કોઈ ઈચ્છા નથી, લૌકિક લાભ મારે કંઈ જોતોય નથી, ને એનું મને ફૂરણ મનમાં ફૂટ્યું નથી, ને તમારા જેવા સંતોથી ફૂટે પણ નહીં એવી મારી માથે કૃપા કરો, કે કોઈ આકાંક્ષાઓ બીજી મારા મનમાં થાય નહીં, પિતા ધનજી ભગત રે, ભજનિક મારું ઘર છે રે, પિતા ધનજી ભગત રે, ભજનિક મારું ઘર છે, ભજનિક મારું ઘર છે, એ જી સાસરિયું તો ટાળ્યું લાખારા, મારું સાસરિયું તો ટાળ્યું લાખારા, સાધુ તારા બંધ કર્યા રે, મારા દેહના મોહથી રે, સાધુ તારા બંધ કર્યા રે, મારા દેહ ના મોથી રે, એ ગુરુ એમાં મને દીધી, એ ગુરુ એમાં ક્યાંથી મળે મારા, દયા કરો દયાળુ રે, શરણે લ્યો યાદાસીને, દયા કરો દયાળુ રે, શરણે લ્યો યાદાસીને, કરો ને નાથ
શરણે ઉધાર રૂવે લોયન રે રે સંત કેરા ચરણ લોયન રે સંત કેરા ચરણ મારે એજી દયા ઉપજી સંત પુરુષ તત્કાળ ધન્ય ધન્ય સંતો ને રે સત્ય દેણે સાસુરે સત્ય દેણે સાસુરે પિતા ધનજી ભગત ભજનિક મારું ઘર છે, મારા માતા પિતા પરમ ભક્ત છે, મારા ઘેરે સાધુ સંતોના ઉતારા છે. પિતા ધનજી ભગત ભજનિક મારું ઘર છે અને સાસરિયું તો ટાળ્યું લાખારાજ. મારું સાસરિયું લાખાએ ટાળ્યું છે કે બેટા, ટાળવાનું કારણ કે દીકરી બાપની પાસે બીજી હું વાત કરે. લાખાને આ દેહનો મોહ થયો છે. સાધો ઉતારા બંધ કર્યા રે મારા દેહના મોહથી. આજે ત્રણ ત્રણ વર્ષથી મેં કોઈ સંતનું દર્શન નથી કર્યું. આજે તમારા દર્શન કરીને હું સંત દર્શનના પાયણા કરું છું. આજે તમારું દર્શન કરીને હું સંત દર્શનના પાયણા કરું. જ્યાં મને સંત દર્શન ન થતા હોય ત્યાં મારી જેવી રાખના ગુરુ કોણ હોય, મારા ગુરુ કોણ હોય? પણ પાત્ર લાગતી હોય, સુપાત્ર તમને લાગતી હોય તો દયા કરો, દયાળુ ચરણે લ્યો આ દાસીને. કરો ને નાથ તમ ચરણે ઉધાર, તમારા ચરણે હું તો એક નામની ભીખ માગવાને માટે આવી છું, સિવાય મારે કંઈ જોતું નથી. કોઈ પ્રલોભન લોયણને નથી, મારે તો તમારા ચરણેથી ભક્તિ જોઈ છે, એ લેવા આવી છું. દયા કરો દયાળુ રે ચરણે લ્યો ને આ દાસીને. કરો ને નાથ તમ ચરણે ઉધાર, રૂવે એમ લોયણ રે સંત કેરા ચરણમાં. સંતના ચરણમાં આંસુથી પગ ધોઈ નહીં ગયા. દયા ઉપજી છે સંત પુરુષ તત્કાળ. મહાપુરુષો સૂર્યકાંત મણી સમાન છે. સૂર્ય ઉગતા જેમ સૂર્યકાંત મણીની અંદર અગ્નિ પ્રગટે છે, એમ મહાપુરુષો સૂર્યકાંત મણી સમાન છે. બીજાનો ભાવ જોઈને એના હૃદયમાં ભાવ પ્રગટે છે. ગુરુ સૂર્યકાંતમણી સમાન છે, ચંદ્રકાંતમણી સમાન છે. ચંદ્રનો ઉદય થતા જેમ ચંદ્રકાંતમણીની અંદર મંડે છે રસ ટપકવા, એમ મહાપુરુષો આપણા હૃદયનો પ્રેમ ભાવ જોઈને એના હૃદયમાંથી અમૃત રસ ટપકવા માંડે. કોઈ દી હાંભળા ન હોય એવા શબ્દો સંભળાવી દે. આપણા હૃદયનો ભાવ જોઈ, આપણી જિજ્ઞાસા જોઈ. સૂર્યકાંતમણી સમાન છે, સૂર્ય ચંદ્રકાંતમણી સમાન છે. ગુરુ સાયાનિધિ છે, ગુરુ સાયાનિધિ છે. એની કરુણાની સાયા જીવ ઉપર પડી જાય તો જીવ ન્યાલ થઈ જાય. એક સાયાનિધિ કે છે પક્ષી કહેવાય છે, આકાશમાં જન્મે આકાશમાં જ ઉડે ને આકાશમાં જ રહીએ. સાયાનિધિ પક્ષી, એ પક્ષીની સાયા કે જો કોઈ મનુષ્ય ઉપર પડી જાય તો મનુષ્ય રાજા બની જાય, એવું સાયાનિધિ પક્ષી છે. એ ઉપમા સંતોને છે. એ ઉપમા સંતો છે. આકાશમાં જન્મે આકાશમાં જ રીએ આકાશમાં જ ઉડે કાયમ આકાશમાં જ વિહાર કરે. આઠે પોર અધર રહે આસન કબૂન ઉતરે આની. જ્ઞાની મુનિ વિજ્ઞાની થક ગયે એસી કત કહાની. હમ પરદેશી પંખી સાધુ ઓહી દેશ કા નાહી. ઓહી દેશ કા તો જીવ ભાગી જે પલ પલ મેં પલટાઈ. સાયાનિધિ સંતો છે જેને આઠે પોર અધર આસન જમાવ્યા છે, જેના દેહ ભાવમાંથી
વૃત્તિના આસન ઉઠી ગયા છે. ગગન વિહારી બિનાશે નામમાં જેનું અખંડ ધ્યાન લાગ્યું છે, એ સંતો સાયા નિધિ છે. એની સાયા જો પડી જાય તો રાજા બની જાય, રાજા બની જાય. અટાણે આપણે ગમે એટલા શ્રીમંત હોય તોય રાંક સહી, મનના તાબેદાર જ્યાં સુધી મનુષ્ય હોય ત્યાં સુધી રાંક છે. અને મન ઉપર વિજય મેળવે એ રાજા છે, એ રાજા છે. નકર રાંક છે, ગમે એવો હોય ને બિચારો રાંક છે, બિચારો રાંક છે, કાયર છે. અને આત્મપદની પ્રાપ્તિ એ સાચો રાજા છે. આત્મરાજ્ય જેને મળ્યું એ સાચો રાજા છે. આ ગુરુની સાયાથી, ગુરુની કૃપાથી થાય. તો તમે સાયાનિધિ છો, સૂર્યકાંત મણિ સમાન છો, ચંદ્રકાંત મણિ સમાન છો, મારા ઉપર દયા કરો. સંતના હૃદયમાં દયાનો ઉભરો આવ્યો છે. દાદા ઉગમસિંહે સંત શેલારસિંહની સામે નજર કરી કે શેલારસિંહ, આ દીકરીને ઉપદેશ આપો, તમારું નામ જગતમાં જાહેર કરશે. કે દાદા તમારી જેવી આજ્ઞા. દાદા ઉગમસિંહની આજ્ઞા લઈને શેલરસિંહે રોયણને ઉપદેશ કર્યો છે. હૃદયમાં દયા કરુણાનો ભાવ પ્રગટ્યો છે. મહામંત્ર સંભળાવ્યો શેલરસિંહ ત્રુઠ્યા રે, મહામંત્ર સંભળાવ્યો રે, મહામંત્ર સંભળાવ્યો રે. નિર્ભય મંત્ર જપતા લાયણીમાં લાખો રોષે ભર્યો રે, કાયદો ભંગ તે કર્યો રે, લાખો રોષે ભર્યો રે, કાયદો ભંગ તે કર્યો રે. ભગતડી લોયણના ધન્ય ધન્ય સંતોને રે, સત્ય જેણે સાશો રે, સત્ય જેણે સાશો રે. ચલર સેતુ ઠારે મહામંત્ર સંભળાયો, નિર્ભય મંત્ર જપતા આયલા શેણી વાર. મોડી રાત થઈ ગઈ, આનું બધું સમજાવતા, વિવેક સમજાવતા રાત્રિના 8:30 થઈ ગયા. લોયણ બે બાકડી બેઠી થઈને જાગ્રત થઈ. શેલરસી કે કેમ બેટા ગભરાઈ ગઈ, કે બાપજી આજ માર ખાવાનો વારો મારો, શું કરવાને, કે મારા રાજા લાખાનો વટુ કામ છે, કે દિવસ વિગ્યા પહેલાં કે દિવસ અસ્ત થયા પછી કોઈ પણ બાઈ માણસે ગામની બહાર કૂવે પાણી ભરવા જવું નહીં, એની કાયદો મારા માટે જ ગળ્યો છે. અને આજે એ કાયદાનો મારાથી ભંગ થઈ ગયો. આપની સેવામાં આપના ચરણની સેવના કરતા
આપની પાસેથી આ ગતિ સમજતા મને મોડું થયું. પાદરવાડ જોઈનું ભોય છે અને બાપુ મારે માર ખાવો પડે છે. એમ કે હા કે જા બેટા, તને મંત્ર આપ્યો ને એ નિર્ભય મંત્ર છે, લાખો નહીં કાળ કેમ નથી ઉભો જા, કાળ કેમ નથી ઉભો જા, તારો એક વાળ વાકોનો થાય. જીતના રેનકા તારા એટલા શત્રુ ભલે હોય, કૃપા હોય રઘુનાથની તો એક વાળ વાંકોનો થાય, એક વાળ વાંકોનો થાય. હનુમાનજી સીતાજીની શુદ્ધ લેવાને માટે લંકામાં ગયા. માતાજીને ઓળખાણ આપી, મુદ્રિકા આપી, ઓળખી ગયા માતાજી કે મારા નાથનો દાસ છે. ગેલા હનુમો કે આમાં આવ્યો કે આ બધાએ ખબર અંતર પૂછ્યા. હનુમાનજી કે માં મને ભૂખ લાગી કે બેટા, રાક્ષસનું રાજસેનામાં એક ડાળે અડાય નહીં, કે તો હું કરું કે બગીચામાં જા ને હેઠા ફળ હોય એ ખાઈજે, બાકી ઝાડને મારું બાપલી અડતો નહીં કે માં નહીં અડું. હેઠા પીડ્યા એ તો ખાવાના ના, કા હેઠા પીડ્યા એ તને છૂટ. ઝાડને ભરે બથ ને મૂળ હોતું ઉપાડીને કરે ઊંધું, ઝાડને ભરે બથ ને મૂળ ઉપાડીને કરે ઊંધું. અશોક વાટિકા ને શોક વાટિકા કરી નાખી, નેઠા પીડ્યા ખાય. રાવણને ખબર પડી કે એક વાઇન્દ્રો આવ્યો છે, દાગો બગીચો ઊંધે મૂળ કરી નાખ્યો. એનો દીકરો મેઘનાદ હજારો સૈનિકો લઈને જાય છે, એણે ઝાડવે ઝાડવે હોળ કાઢી નાખ્યો. રાવણના દીકરાનું હોતે મરી ગયો. રાવણે કોઈ દી મૃત્યુ જોયેલું નહીં. પહેલો વહેલો દીકરો મરી ગયો ને એટલો આઘાત લાગ્યો, મૃતદેહ પાસે દીકરાના આવીને મીંડો પોક મૂકીને રોવા રાવણ. હનુમાનજી માથે હમે હાગડાનું પાન માથે નાખીને એણે પોક મેલી. એટલે રાવણ ખીજાઈ ગયો, ખાલા મારો તો દીકરો મરી ગયો ને હું રોઉં છું, તને શેનું રોવું આવે છે? હનુમાનજી કે મને એ રોવું આવે છે કે મારા નાથે રામે મને અહીં મોકલ્યો ને મારો એક એક વાળ ગણીને મોકલ્યો છે, કે એક તારો વાળ વાંકો ન થાય, તારા છોકરાએ હાંગ મારીને મારો બગલનો દોઢ મોવાળો કોપાઈ ગયો, મારે ભગવાનને જવાબ હું દેવો? જેના ઉપર મારા નાથની દયા હોય એનો એક વાળ વાંકો ન થાય. કે જા બેન હાલી જા, આ મંત્રનું નામ જ નિર્ભય મંત્ર છે. લોયણ ગુરુ વચન જેને પ્રમાણ છે, ગુરુ વચનમાં વિશ્વાસ રાખીને મંત્રને જપતી જપતી હાલી જાય છે. ને લાખો ખરેખર વાટ જોઈને ઊભો તો બગદડી ઊભી રહે. ઘણા ટાઈમે આઈ થવી છો, તને કોઈ પૂછતા નથી, રખડતા ને ભટકતા એવા બાવા વેલી બેહીને રાત્રિએ હાલી આવશ એટલે તારા મનમાં શું સમજે છે, તને કોઈ પૂછવાવાળું નથી એમ. પણ લોયણ કોણ જવાબ દે? લોયણ તો મહામંત્રમાં ગરખાવ બની ગઈ છે. વિચાર કર્યો, બોલવાનો અટાણે તક નથી, બોલેબાજી બગડી જાય એ કરતા બધું ડાપણ મેલીને નામને પરાયણ બની જવું ને એ જ બરાબર છે, એ જ બરાબર છે. લોયણ નામને પરાયણ બની ગઈ છે, નામને આશરે સ્થિર થઈ ગઈ છે. સાધુડાની સંગે રે એકાંતવાસ તે સેવ્યો રે, સાધુડાની સંગે રે એકાંતવાસ તે સેવ્યો રે, એકાંતવાસ તે સેવ્યો. તલવારે ઠા
હાથ ઉગાડ્યું રે, રહ્યો સજડ વળ્યો હાથ ઉગાડ્યો, રહ્યો હજડ એ વળ્યો તરત દિવ્ય પ્રકાશ જોયો લાખાયે, તરત દિવ્ય પ્રકાશ ધન્ય ધન્ય સંતોને રે સત્ય દેણે સાસુરે, સત્ય દેણે સાસુરે. એવા સાધુડાની સંગે રે એકાંત વાસ્તે સેવો, તને કોઈ પૂછનાર નથી, જેવી જેની દ્રષ્ટિ એવી એની સૃષ્ટિ. કામીને આખું જગત કામી જ દેખાય છે, લોભી ને લોભી દેખાય છે. લોયણે કઈ જવાબ જ ન આવ્યો, એ તો નામમાં સ્થિર થઈ ગઈ, નામમાં સ્થિર થઈ ગઈ. લાખો વધારે ઉશ્કેરાનો જવાબ ન મળ્યો એટલે મ્યાનમાંથી તલવાર ખેંચીને કે મારી નાખો તને આ તલવારે ઠાર, મ્યાનમાંથી તલવાર ખેંચીને મારવાને માટે ઉભડ્યો, હાથ ઉગામ્યો, પણ આમનમ સજળ રહી ગયો, ઘા ન કરી શક્યો. છેવટ પરસેવે રેબજેબ થઈ ગયો અને તલવાર પછવાડે પડી ગઈ, પણ લોયણ ઉપર હાથ ઉપાડી શક્યો નહીં. અને લોયણની સામે દ્રષ્ટિ કરી ત્યાં તો કોઈ દિવ્ય પ્રકાશ દેખાણો, જગદંબાની અવતાર હોય એવું સ્વરૂપ દેખાણું. માથે ખાલી પાણીનું બેળું છે, જાણે ચક્કર ચક્કર ફરતું હોય, જેના રોમે રોમમાંથી જાણે પ્રકાશના બિંદુ પડતા હોય, સાક્ષાત કોઈ જોગણી જગદંબા સ્વરૂપ દેખાણું, જે કુડી નજરથી વાહે પીડ્યો તો એ લાખો લોયણના ચરણમાં લેટી પીડ્યો. કે માં, હે ભગવતી, હે દેવી, મને ક્ષમા કર, મારા અપરાધને ક્ષમા આપી દે, મેં બહુ કરી. ઓહો, હું આપને ઓળખી શક્યો નહીં, મારા અપરાધને ક્ષમા આપો. અને જે સંતોને ચરણે તમે જ્ઞાતા, એ શું વાત છે, શું સમજણ છે, મને ગયો, મારો ઉદ્ધાર થાય એવું કંઈક કરી દે, એવું કંઈક કરી દે. જો આ ગણ પારસ મણીને લઈ ગયો, ગણ હોનાનો થયો, હૃદયનું પરિવર્તન થઈ ગયું. લાખાના હૃદયનું પરિવર્તન થઈ ગયું. તેદી લોયણે લાખાની સામે જોયું અને માથે હાથ મૂકી અને કૃપા કરી છે. ઉગારું રે તારણહાર ગુરુ તુંબડા રે, તારણહાર ગુરુ તુંબડા રે, એ હું શું ઉગારું રે તારણહાર ગુરુ તુંબડા રે, તારહાર ગુરુ તુંબડા રે.
ચાલો લાખા એના ચરણ મોજા એના ચરણ મોજા આયલા બંને સાથે રે ગુરુ શેલર સિના ચરણ રે લાખે ઢેલડી નગર નારા ધન્ય ધન્ય સંતોને રે સત્ય જેણે સાચો સત્ય જેણે સાચો લોયણ કે લાખા હું હું ઉગારું જો મારામાં એવી શક્તિ હોય તો આજે ત્રણ ત્રણ વારના વાણા વાઈ ગયા પણ તને જે કાંઈ દેખાણું હોય પ્રતાપ મારા ગુરુનો છે અને લાખા ભાવ જાગ્યો હોય તો હાઈલની બોર ને બોયડી બે દેખાડું હું શું ઉગારું રે તારણહાર ગુરુ તુમડા તારણહાર તુમડા તારા પાદરમાં પીડ્યા છે હાલો લાખા એના ચરણમાં જાર મારું કામ થયું એમ તમારું થઈ જાય એમાં હું વાંધો છે લોયણ લાખાને લઈને દાદા અવગમસિંહના ચરણે જાય છે છેઠેથી જોતા લાખો ઓળખી ગયો કે લોયણ ક્યાં લઈ જાશ કે મારા ગુરુ પાસે કે પણ આ તો ઢેલડી નરસ શેલરસી મારા ભાયા જ થાય લાખાને એમ કે સાધુ સંત એટલે કો ખાખડાથી નહીં છીએ આ તો રાજા કે આ તો રાજા છે લોયણ કે પણ રાજા એટલે બધાય તારા જેવા ઉજળ હોય તારા જેવા બધાય ઉજળ હોય હે આ રાજા તારા ભાયા જ પણ મારા ભગવાન તારા ભાયા જ પણ મારા ભગવાન છે ને એણે મારું કામ કરી દીધું છે લાખો ઓળખી ગયો કે સંત શેલરસિંહે કીધું કે લાખા ઓળખાણ પડે છે કે હા આપ તો મારા કરતા મોટા રાજ્યના માલિક છો કે હું માલિક નથી હું તો પ્રજાનો સેવક છું રાજા તો તું કહેવાય તારું નામ પડે ત્યાં છોકરા સાના રહીએ એને નમરાજ કર્યું કહેવાય મારાથી કોઈ ડરે નહીં હું તો પ્રજાનો સેવક છું હું તો પ્રજાનો સેવક છું હું રાજા નથી લાખા આવું કામ કરવાવાળા તારા ગુરુ કોણ છે એનું નામ તો દે આવી તને શીખામણી આપી છે કોઈને અને આવો ધંધો તને શીખવાડ્યો છે કોઈને કે માફ કરજો મારા બાપ આને માટે કાંઈ શીખવાડવું પડતું નથી નાના કાંઈ પાઠ ભણવા પડતા નથી તમે તમારા છોકરાના ટાણુધીમાં કોઈ સ્કૂલની અંદર ગાળ્યું શીખવા મોકલાવવું પડ્યું કે હવે આવડો મોટો થયોવાળા થોડીક તો શીખીએ હે બજારે આટા મારતો આવે ને તમને ઠપકારે તો ખબર પડે ગમાન શીખી આવ્યો હે એના કાંઈ પાઠ ભણાવવા પડતા છે અપલખણ શીખવાના પાઠ ભણવા પડે કુસંગ તો માણાને તરત લાગે છે સત્સંગની અસર ધીમે ધીમે થાય છે અને કુસંગની અસર તો માણાને તરત થઈ જાય છે પણ મારું જીવન કેવું છે તમને કહી દઉં એટલે તમને ખબર પડે મારે ગુરુ હોય કે ન હોય હોય કે ન હોય સાધુનો વેરી રે રે ભજન તો ભાવે સાધુનો વેરી રે ભજન તો ભાવે નહીં રે
ભજન તો ભાવે સોરી માં ઓસિયા મહાપાપી કહાવું રે ગુરુ એ માં ક્યાંથી પાપી કહાવું રે ગુરુ એમાં ક્યાંથી મળે એ દીદ દીદ કરો ને નામ તમ શરણે ઉધાર ધન્ય ધન્ય સંતો ને રે સત્ય જેણે સાસવું સત્ય જેણે સાસવું રે સાધુ નો વેરી રે ભજન તો ભાવે નહીં સાધુ ને ભાળું ને મારા માથામાં હબાકો નીકળે મને આમ ઝેર વરહવા માંડે સાધુનો વેરીને ભજન તો ભાવે નહીં ભજનનો હાથ નીકળે ને મારા માથામાં બાગો નીકળે એમ થાય કે આજ આખી રાત આવડા હોવા નહીં દે ક્યાંથી આવ્યા કોણ જાણે દેખારો કરવા ભજનનો હાથ નીકળે ને મારા માથામાં બાગો નીકળે દુરા સારી ચોરીમાં ઉછિયા રા એમાં આપણો નંબર આવે એવું કામ હોય તો હું કરી લો આવો મહાપાપી કહાવો એમાં મને ગુરુ તો ક્યાંથી મળે પણ હવે ગાંડો ગેલો અભૂત અજ્ઞાની પણ તમારા ચરણે આવ્યો છો ગમે એવો તમારા ચરણે આવ્યો છો કરો ને નાથ તમ ચરણે ઉધાર મારો ઉધાર કરી દો બસ બીજું મારે કાંઈ નહીં તો સેલરસીએ કીધું ખમી વ્યક્તિ બેઠી રાજા મહારાજાઓના ગુરુ છે મન માને તો એના ચરણે માથું નમાવી દે દાદા ઉગમસિંહ સામે આંગળી છીંદી સંત સેલરસીએ કીધું દાદા લાખાને ઉપદેશ તમે આપો કારણ કે આ હાંડડો નાથવો છે આ જેવા તેવાનું કામ નહીં આ તો હાંડડો નાથવો છે તો તમારા જેવા મહાપુરુષો જ આને સુધારી શકે બાકી વાતમાં માલ નહીં ઉગમ સિંહ ચરણે રે લાખે શીશ નમાવ્યું રે લાખે શીશ નમાવ્યું રે ઉગમ સિંહ ચરણે રે લાખે શીશ નમાવ્યું રે લાખે શીશ નમાવ્યું રે એની ગુરુ દીક્ષા પાનાય ધન્ય ધન્ય સંતો ને રે સત્ય જેણે સાસવું રે
જેણે સાસ ઉગમસિંહ ચરણે લાખે શિષ નમાયું. દાદા ઉગમસિંહે કૃપા કરીને મહામંત્ર ગુરુગમનો બોધ આપ્યો, લાખાને કૃતાર્થ કર્યો. ગુરુ દીક્ષા લઈને લોયણને લાખો કહે છે કે લોયણ, અઠાણુંથી આ સંતોને ઓળખતો નહોતો એટલે પાદરમાં પીડ્યા હતા. હવે આ મારા માથાના મુગટમણી સમાન મારા જીવનના ઉદ્ધારક આ સંતોને હવે હું પાદરમાં નો રહેવા દેવા, ને તો મારે ગાજતે વાજતે હામીઓ કરીને મારા ગઢમાં પધરાવું. જેમ પાનું ફરે ને બીજી વાર્તા આવી જાય એમ લાખાના જીવનનું પરિવર્તન થઈ ગયું. બિબા ઉપર બીજી ભાત પાડી દીધી. સંત સમાગમ આટલો હિતકર છે, સંત સમાગમ આટલો હિતકર છે. લાખો ગાજતે વાજતે સામયું કરી બધા સંતોને ઘર આંગણે પધરાવે છે ને દાદા ઉગમસિંહને લાગ લાગટ 7 વર્ષ સુધી પોતાના ગઢમાં રાખે છે. અને લાખો આવો બારવટિયા જેવો માણા, લાખો સંત, લાખો માહિતમાં અને લાખાના નામની માનતાઓ હાલવા લાગી. સંત સેવાના પ્રમાણ જોવો, કાસા પિત્તળ હોના બની ગયા. ભંજા લગે ગુરુ પારસ કા, ગુરુગમથી એક નામ પકડ લે તો જીતી બાજી છે અને હારો ક્યાં. કાસા પિત્તળને સંતો હોના બનાવી દે છે, પણ કોક હથવારો કરી લેવો જોઈએ, એનો કોક સંગ કરી લેનવાલા તો કામ થઈ જાય, તો કામ થઈ જાય. આટલો સંત સમાગમ હિતકર છે. અને ત્રણ લોકના નાથને સંત જેવું બીજું કોઈ વાલું નથી, સંત જેવું બીજું કોઈ વાલું નથી. કારણ કે આખા જીવન એના નામ ઉપર એને ઓવાળી દીધા છે, ઓવાળી દીધા. સંત પરમ હિતકર છે, સંત પરમ હિતકર છે. ઉધવ મુજે સંત સદાય અતિ પ્યારે, જેની મહિમા વેદ ઉચારે. ઉધવ મુજે સંત સદાય અતિ પ્યારે, મેરે કારણ છોડ જગત કે ભોગ પદાર્થ સારે. મેરે કારણ છોડ જગત કે ભોગ પદાર્થ સારે, ભોગ પદાર્થ સારે. નિષ્દિન ધ્યાન દરે હૃદય મેં, સબ ઘર કામ વિચારે, સબ ઘર કામ વિચારે. ઉધવ મુજે સંત સદાય અતિ પ્યારે, જાકી મહિમા વેદ ઉચારે, મહિમા વેદ ઉચારે. ઉધવ મુજે સંત સદાય અતિ પ્યારે, મેં સંતન કે પીછે જાઉં જહાં જહાં સંત સિધારે, મેં સંતન કે પીછે જાઉં જહાં જહાં સંત સિધારે. ચરણ રજ મુજ અંગ લગાવું, શરણ રજ મુજે અંગ લગાવું, છો
સોધુગાત હમારે સોધુગાત હમારે ઉદ્ધવ મુજે સંત સદાય તિ પ્યારે સંત મિલે તો મેં મિલ જાઉં સંત ન મુજસે ન્યારે સંત મિલે તો મેં મિલ જાઉં સંત ન મુજસે ન્યારે બિના સત્સંગ મુજે નહીં પાવે કોટી જતન કરારે ભલે કોટી જતન કરારે ઉદ્ધવ મુજે સંત સદાય તિ પ્યારે સંત જન કે સેવક જગ મે સો મુજ સેવક ભારે બ્રહ્માનંદ સંત જન જગ મે સબ ભવ દુખ ને ટારે સબ ભવ દુખ ને ટારે ઉદ્ધવ મુજે સંત સદા સંત સદાય તિ પ્યારે સદગુરુ